હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યુઆર ડિજિટલ ક્લાસ આજે ફરી એક વખત આપણે કમ્પ્યુટર વિષયના એક સરસ મજાનો ટોપિક એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે મળ્યા છીએ મિત્રો ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા બધા અવનવા સેક્શન છે એ આવતા હોય છે બરાબર છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપરેટિંગ સિસ્ટમને લગતા હાઇબ્રિડ ક્વેશ્ચન છે આજકાલની એક્ઝામમાં ખાસ કરીને બિન સચિવાલય છે પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ આ તમામ પરીક્ષાઓમાં ખૂબ જ ટફ ક્વેશ્ચન છે એ ઓપરેટિંગ સિસ્ટમના આધારે પૂછાતા જોવા મળે છે મિત્રો ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ વિશે આજે આપણે ભણવાનું છે ખાસ કરીને જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ભણવાનું છે માઇક્રોસોફ્ટ દ્વારા જેનું નિર્માણ કરવામાં આવ્યું છે એવી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એના નિર્માતા કોણ હતા વિન્ડોઝ એટલે કે હાલના માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે આવા બધા પ્રશ્નો પણ પરીક્ષામાં કરંટ બેઝ પૂછાતા જોવા મળે છે આ ઉપરાંત ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું છે સૌપ્રથમ તો આપણે કમ્પ્યુટર જ્યારે ઓપરેટ કરીએ છીએ તો કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમનું મહત્વ શું છે ઓપરેટિંગ સિસ્ટમનો જે ઇતિહાસ છે એ ઇતિહાસથી માંડી અને આધુનિક પાસાઓ સુધીનું જ્ઞાન આપણને ઓપરેટિંગ સિસ્ટમ વિશે હોવું જરૂરી છે ખાસ કરીને પરીક્ષામાં આ પ્રકારના ક્વેશ્ચન છે પૂછાય છે મારા ખ્યાલ મુજબ હમણાં પીજીએસએલની એક્ઝામમાં જ એક રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વિશેનો પ્રશ્ન પૂછાણો હતો તો એમાં હાર્ડ રિયલ ટાઈમ સોફ્ટ રિયલ ટાઈમ આ પ્રકારના જે પ્રકાર પણ એમાં પડતા હોય છે તો તમામ પાસાઓ છે એનો વિગતે અભ્યાસ કરવાનો છે આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ ના લેક્ચરમાં બરાબર છે તો આવી ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનું જે હૃદય છે તમે ગમે એટલી સારી એવી કન્ફિગરેશન સાથેનું કમ્પ્યુટર વસાવ્યું છે પરંતુ વિશ્વના કોઈ પણ કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ વગર એનું સંચાલન થવું ખૂબ જ મુશ્કેલ છે આમ તો નહીવત માની શકાય બરાબર છે આજના સમયમાં વિશ્વનું કોઈ પણ કમ્પ્યુટર છે ઓપરેટિંગ સિસ્ટમ વગર ચાલુ ન થઈ શકે તમે એમાં પાંચ ટીબીની રેમ પાંચ ટીબી છે એની હાર્ડિસ્ક રખાવતા હો બાર જીબીની રેમ રખાવતા હો સારામાં સારા પ્રોસેસર હોય લેટેસ્ટ કન્ફિગરેશન સાથેનું આખે આખું સિસ્ટમ છે એ સિસ્ટમ તમે બનાવ્યો છતાં પણ ઓપરેટિંગ સિસ્ટમ નહીં હોય તો એ ઓપરેટિંગ સિસ્ટમ વગર આ કમ્પ્યુટર તમારું પાંગળું છે આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કોઈ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હોય તો ઓલ ઓવર વર્લ્ડમાં એન્ડ્રોઈડનો ઉપયોગ છે એ સૌથી વધારે થાય છે કારણ કે એન્ડ્રોઈડ છે એ મોબાઈલ માટે બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે યુઝર ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાર પછી વિશ્વ આખામાં જો કોઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થતી હોય તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે આપણે આ લેક્ચરમાં જે કાર્ય છે ઓપરેટિંગ સિસ્ટમના ઓપરેટિંગ સિસ્ટમનો ઇતિહાસ છે ઓપરેટિંગ સિસ્ટમ કેટલા પ્રકારની હોય છે સીયુઆઈ શું છે જીયુઆઈ શું છે ત્યાર પછી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત ક્યારે થઈ કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમ હાલના તબક્કામાં સૌથી પ્રખ્યાતિ પામેલી જોવા મળે છે એને લગતા કંઈક પાસાઓ છે એનો અભ્યાસ કરવાનો છે ત્યાર પછી જે ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો છે ખાસ કરીને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એના ઘટકો વિશે આપણે માહિતી મેળવશું બરાબર છે કે એમાં કેવા કેવા કાર્ય છે એ થાય છે બરાબર તો આ પ્રકારની કંઈક આ લેક્ચરમાં આપણે સમજૂતી છે એ મેળવવાની છે એનો ઓવરવ્યુ મેં તમને આપ્યો તો શરૂઆત કરીએ મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ બરાબર છે તમે એક સરસ મજાનો એક પિક્ચર જોઈ રહ્યા છો બરાબર છે કે એક ઇન્સ્ટ્રક્ટર છે બરાબર છે અથવા તો મેનેજર કહી શકીએ એક ઇન્સ્ટ્રક્ટર છે એ સામે બેઠેલા તમામ જે વાદ્યવાદકો છે એ વાદ્યવાદક જેને મ્યુઝિશિયન કહીએ છીએ એ તમામ મ્યુઝિશિયનને કંઈક પોતાની જે સ્ટીક છે એ સ્ટીક વડે ઇન્સ્ટ્રક્શન છે આપી રહ્યો છે તો આવું જ કાર્ય કંઈક આપણી ઓપરેટિંગ સિસ્ટમનું છે બરાબર છે આવું જ કાર્ય કંઈક ઓપરેટિંગ સિસ્ટમનું છે તમને એમ તક સાહેબ આ મ્યુઝિશિયન આ ઇન્સ્ટ્રક્ટર અને એની સામે જે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એને કેવી રીતે લેવા દેવા છે તો મિત્રો કોઈ ધૂન છે એ વાગતી હોય બરાબર એમની સામે ધૂન હોય એ ધૂન વાગતી હોય બરાબર છે ધૂન છે એ ધૂનના શબ્દો આ વ્યક્તિની સામે છે અથવા તો એમને યાદ હશે એ ધૂનના આધારે ઇન્સ્ટ્રક્શન આપશે સામે બેઠેલા વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને બેઠેલા વ્યક્તિઓને કે કયા સમયે કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડવાનું છે બધા એક સાથે જો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડશે તો એનો તાલ લય અને સૂર છે એ કંઈક અલગ નીકળશે જે ધૂન છે ધૂન મુજબ જાતનો તાલ છે એ બેસશે અને બંધ નહીં બેસે તો આ ઇન્સ્ટ્રક્ટર શું કરશે કે દરેક વ્યક્તિને ક્યારે કયું વાદ્ય વગાડવું છે એનું ઇન્સ્ટ્રક્શન માત્ર ને માત્ર આ સ્ટીક સહાર આપશે બરાબર છે તમે ઘણા બધા મૂવીમાં અથવા તો ઘણા બધા વિડીયોઝમાં આ પ્રકારનો જે ઓર્કેસ્ટ્રા હોય છે એ ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરતા વ્યક્તિને તમે નિહાળ્યો હશે નહીં નિહાળ્યો હોય તો તમે જોઈ લેજો યુટ્યુબમાં જઈને વિડીયો જોઈ શકશો બરાબર છે ઓર્કેસ્ટ્રા ઇન્સ્ટ્રક્ટર વિડીયો જેવું લખશો એટલે તરત તમારી સામે અઢળક વિડીયો આવી જશે એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે મેનેજ કરે છે તો આવું જ કાર્ય છે એ કોનું છે તો કે આપણી ઓપરેટિંગ સિસ્ટમનું છે ઓપરેટિંગ સિસ્ટમ છે જે આપણું સીપીયુ છે બરાબર છે ત્યાર પછી મેમરી છે સીપીયુ છે મેમરી છે રેમ છે બરાબર છે આ તમામ પાસાઓ જે છે કમ્પ્યુટરના છે અને ત્યાર પછીની જે ડિવાઈસુ છે જેને આપણે ઓકે સોરી ત્યાર પછીની જે આવ્યો એટલે કે ઇનપુટ ઓપરેશન્સ છે બરાબર છે ઇનપુટ ઓપરેશન જે અલગ અલગ ઇનપુટ ઓપરેશન્સ જે આપતા હોય છે એ તમામ ઇનપુટ ઓપરેશન્સ છે એ કેવી રીતે કન્ડક્ટ કરવા એનો તમામ લેખા જોખા કોણ રાખશે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ રાખશે આ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી જ તમે તમારા કમ્પ્યુટરનું સંચાલન છે કરી શકો છો તો આ જેવી રીતે મ્યુઝિક ઇન્સ્ટ્રક્ટર છે એવી જ રીતે અહીંયા તમને ઓપરેટિંગ સિસ્ટમ છે કમ્પ્યુટરના વિવિધ ભાગો ઇવન પેરીફરલ ડિવાઇઝીસ જે છે એ પેરીફરલ ડિવાઇસીઝ મેમરી સીપીયુ રેમ છે ત્યાર પછી ઇનપુટ ઓપરેશન્સ છે આ તમામ પાસાઓનો જે આમ કહેવાય ને કે સરવાળો કરીને ચાલતું હોય તો એ ભાગ છે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તો આ જ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે મેં તમને જે ઉદાહરણ આપ્યું છે એના ઉપર જે તમને ઓવરવ્યુ આવી ગયો છે કે આપણે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કમ્પ્યુટરમાં કેવી રીતે થાય છે બરાબર છે તો અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે મેન એ ડાયાગ્રામના આધારે તમારે સમજવાનું છે કે કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ઉપયોગી છે અહીંયા યુઝર છે બરાબર છે એટલે કે હું બેઠો છું ઓપરેટર બેઠો છે બરાબર કમ્પ્યુટરને ઓપરેટ કરવા માટે યુઝર બેઠો છે એટલે કે ઓપરેટર બેઠો છે આ યુઝર જે છે એ યુઝરને કોઈ પણ જાતનું ઓપરેશન છે એ સીધો કરવું છે ઓપરેટિંગ સિસ્ટમને કહેશે અને ઓપરેટિંગ સિસ્ટમ છે એનું કાર્ય જે વ્યક્તિ પાસે એટલે ડિવાઇસ જે હાર્ડવેર છે જે મેમરી છે એની પાસે કરાવવું છે એ નક્કી કોણ કરશે તો કે ઓપરેટિંગ સિસ્ટમ કરશે કે ભાઈ મને આ કમાન્ડ મળ્યો છે એ કમાન્ડ મારે કોને વેચણી કરવી ધારો કે મને કંટ્રોલ પી આપ્યું છે તો મને કંટ્રોલ પી મળેલું છે તો મારે પ્રિન્ટર છે એ હાર્ડવેર મારી સાથે જોડાયેલું છે એને

ઇન્ટફેસનું કાર્ય કરે છે ટૂંકમાં કહી શકીએ તો ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ હાર્ડવેર યુઝર અને હાર્ડવેર વચ્ચેનું ઇન્ટરફેસ કરવાનું કાર્ય છે એ કરે છે બરાબર તો આ એક ડાયાગ્રામ ઉપરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે યુઝર અને હાર્ડવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે બરાબર છે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે એક સિમ્પલ તમને બીજું ઉદાહરણ આપું તો વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા જેબ બેઝોસ બરાબર છે જેબ બેઝોસ છે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા એમેઝોન ના સંસ્થાપક એ એમેઝોન ના સંસ્થાપક યુએસ માં બેઠા બેઠા આખા વિશ્વમાં આખા વિશ્વમાં પોતાની આમ કહેવાય ને કે હજારો સ્ટોર છે એ ચલાવે છે લાખો સ્ટોર છે એ ચલાવે છે આખા વિશ્વમાં આખા વિશ્વભરમાં એમેઝોન નું કંઈક ને કંઈક કાર્ય છે તો એ સમગ્ર વિશ્વમાં ત્યાંથી સંચાલન કરશે પોતાનું પોતે જ બધું સંચાલન કરશે પોતે જ બધા હિસાબો રાખશે નહીં રાખે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશના કન્ટ્રી હેડ નીમશે એ કન્ટ્રી હેડ પાસેથી બધી માહિતી લેશે એ કોઈ એના સ્ટોર ચાલે છે કોઈ એની ઓનલાઈન એપ્લિકેશન ચાલે છે કે એપ્લિકેશન થ્રુ કેટલી વસ્તુ વેચાણી છે એ તમામ આંકડો છે કોને રાત્રે મળશે તો કે એમના જે કંઈ ડિવાઇસ હશે એમનું કમ્પ્યુટર હશે કે એમનું જે કાંઈ ટેબ્લેટ હશે એમની પાસે તમામ ડેટા છે એ રાત પડે આવી જશે કે મારો વર્લ્ડ વાઈડ આજે કેટલું સેલિંગ થયું છે મારો શેર્સ છે આ જે કેટલો વધ્યો છે મારી પ્રોપર્ટી છે અથવા તો મારી જે નેટવર્ક છે એમાં કેટલો વધારો થયો છે આ તમામ માહિતી અમને મળશે ને તો એવું જ કાર્ય છે એ આ આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે કરતી જોવા મળશે એની વ્યાખ્યા જોયેલી ઓએસ એ એક પ્રકારની સિસ્ટમ સોફ્ટવેર છે કેવું છે મિત્રો સિસ્ટમ સોફ્ટવેર છે સોફ્ટવેરના આમ તો ત્રણ પ્રકાર છે જે લેટેસ્ટ એનસીઆરટીની બુક છે એમાં ત્રણ પ્રકાર છે આપણે જે તમને સોફ્ટવેર ભણાવેલા છે એમાં પણ ત્રણ પ્રકાર જ વર્ણવે વર્ણવેલા છે બરાબર છે એક તો છે સિસ્ટમ સોફ્ટવેર બીજો એપ્લિકેશન સોફ્ટવેર અને ત્રીજો યુટિલિટી સોફ્ટવેર છે અને આપણે અધર્સનો પણ સમાવેશ છે એ કરેલો છે બરાબર છે ઓપનવેર છે ઓપન સોર્સ છે બરાબર છે એનો પણ આપણને અભ્યાસ છે એ તમને અગાઉના લેક્ચરમાં જોવા મળશે સોફ્ટવેરના લેક્ચરમાં તો અહીંયા જે કીધું છે કે સોફ્ટવેર કેવો છે સિસ્ટમ સોફ્ટવેર છે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેવા પ્રકારનો સોફ્ટવેર છે સિસ્ટમ સોફ્ટવેર છે જે યુઝર અને હાર્ડવેર એ બંને વચ્ચે ઇન્ટરફેસ છે તે માણસ મશીન વચ્ચે જોડતી કડીનું કાર્ય કરે છે કડી એટલે ઇન્ટરફેસ બરાબર છે કડીનું કાર્ય કરે છે વોઇસની મદદથી હાર્ડવેર પર કંટ્રોલ કરી શકાય છે શેની ઉપર કંટ્રોલ કરી શકાય મિત્રો ઓપરેટિંગ સિસ્ટમની મદદથી હાર્ડવેર ઉપર કંટ્રોલ છે એ કરી શકાય છે અહીંયા તમને જે જોવા મળે છે એ મળે છે તમારા ફંક્શન્સ શું જોવા મળે છે ફંક્શન્સ એટલે કે ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શન્સ ઓફ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કેવા પ્રકારના કાર્યો કરવા માટે કટિબદ્ધ છે કેવા પ્રકારના કાર્યો કરે છે એ જોઈએ તો પહેલું તો મેમરી મેનેજમેન્ટ જે પ્રાઇમરી મેમરી છે એ મેમરીને ક્યાં લોકેટ કરવી એ મેમરીને કેવી રીતે ટ્રેક કરવી બરાબર છે ક્યાં એ મેમરી અત્યારે વપરાઈ રહી છે તો એનું ટ્રેક કરશે પહેલા તો મેમરીને શું કરશે ટ્રેક કરવાનું કાર્ય કરશે ત્યાર પછી મેમરીને લોકેટ કરવાનું કામ કરશે બરાબર છે કે કઈ જગ્યાએ કેવું કાર્ય છે ત્યાં મેમરીને મારે લોકેટ કરવાની છે તો લોકેટ કરવાનું કાર્ય કરશે ટ્રેક કરવાનું કાર્ય કરશે ખાસ કરીને જે પ્રાઇમરી મેમરી છે એ પ્રાઇમરી મેમરી જે યુઝ થાય છે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે એ પ્રક્રિયા માટે એલોટ કરવાનું કાર્ય છે એ કોણ કરશે મિત્રો તો એ કાર્ય છે એ આપણી ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ થવાનું છે ત્યાર પછી પ્રોસેસર મેનેજમેન્ટ પ્રોસેસર મેનેજમેન્ટ જેવી રીતે કોઈ ટ્રાફિક જામ થયેલો હોય અને ટ્રાફિક પોલીસ ત્યાં આવીને ટ્રાફિક કંટ્રોલ કરે છે એવી જ રીતે અલગ અલગ યુઝર છે એ અલગ અલગ કમાન્ડ આપી અને જુદા જુદા ઓપરેશન્સ છે એ કરવા માટે કમ્પ્યુટરને કહે છે ત્યારે શું થાય છે આ પ્રોસેસર છે એ પ્રોસેસરને કયું કાર્ય ક્યારે કરવું એનું ઇન્સ્ટ્રક્શન કોણ આપશે ઓપરેટિંગ સિસ્ટમ આપશે ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે એમને કમાન્ડ આપશે ત્યારે જ આ પ્રોસેસર છે એ કામ કરશે જેવી રીતે ટ્રાફિક પોલીસ ઊભી હોય અને ચાર રસ્તા પડતા હોય ત્યાંથી અલગ અલગ વ્યક્તિઓને એટલે કે અલગ અલગ રસ્તેથી કોને ક્યારે જવાનું છે એની માટે હાથના સિગ્નલ્સ આપતી જોવા મળશે કે જે જગ્યાએ સિગ્નલ્સ નથી જો કે ભારતમાં તો સિગ્નલ્સ હોય તો ત્યાં પોલીસવાળાને ઊભું જ રહેવું પડે બરાબર કારણ કે એ લાઇટનું આપણે કાંઈ લેવા દેવા છે નહીં ભાઈ એક બેને હાડા તને એને જગવી તો જગે લાલ પીળી લીલી જે થવી થાય આપણને કાંઈ ફેર પડતો નથી ટ્રાફિક પોલીસ વાળો સિસોટી મારે તો આપણને ખબર પડે કે એ ઉભા રહેવાનું કીધું છે ભાગો જલ્દી બરાબર છે તો અહીંયા એવું જ કામ છે કે ટ્રાફિક કંટ્રોલર નું કામ કરે છે ટ્રાફિક કંટ્રોલરનું કામ કરે છે ટ્રાફિક કંટ્રોલરનું કામ કરે છે અથવા તો લોકેશન આપવાનું કાર્ય કરે છે લોકેટ કરવાનું કાર્ય પણ કરે છે બરાબર કે ભાઈ કઈ ગતિવિધિ ચાલી રહી છે એમાં ઘણામાં તો માસ્ટર પ્રોસેસર્સ હોય ને માસ્ટર સાથે સ્લીવ્સ પણ હોય તો સ્લીવને કયું કામ દેવું માસ્ટરને કયું કામ દેવું એ કાર્ય પણ પ્રોસેસરનું કરે છે યુઝર ઇન્ટરફેસનું કાર્ય કરે છે ડિસ્ક મેનેજમેન્ટ નેટવર્કિંગ સિક્યુરિટીઝ આ તમામ પ્રકારના કાર્ય છે એ કરે છે આગળ આપણે જોઈએ છીએ એ બધાય કાર્ય વિશે માહિતી વિગતવાર બરાબર છે પહેલું છે ફાઇલ મેનેજમેન્ટનું કાર્ય ફાઇલ શું છે તો કે કમ્પ્યુટરમાં તમે કોઈ પણ ડેટા છે ઇનપુટ કરો છો એ ફાઇલમાં ઇનપુટ થાય છે એટલે કે સેવ થતો જોવા મળે છે હવે ક્યારે કયો ડેટા છે એ જોઈએ છે એ કોણ નક્કી કરશે એ જે તે યુઝરે કમાન્ડ આપેલો છે એ કમાન્ડના આધારે તમારું જે પ્રોસેસર છે અને તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે ઓએસ છે એ નક્કી કરશે અને ઓએસ થ્રુ જ તમારી ફાઇલ મેનેજર છે એ મેનેજમેન્ટમાંથી જે કાંઈ ડેટા છે એ આપશે એટલે કે એની સૂચના એનું સ્થાન છે યુઝર છે સ્ટેટસ શેરિંગ છે ફાઇલોનું રક્ષણ છે એટલે કે સિક્યુરિટી છે આવી તમામ ફાઇલ સંબંધી પ્રવૃત્તિઓ છે એનું સંચાલન કરવાનું કાર્ય કોણ કરે છે તો કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ફાઇલ મેનેજમેન્ટ આવા કાર્ય કરે છે ત્યાર પછી આવે છે ડિવાઇસ મેનેજમેન્ટ ડિવાઇસ મેનેજમેન્ટ એટલે શું તો કે આઈઓ ડિવાઇસીસ આઈઓ ડિવાઇસીસ કઈ છે તો કે ઇનપુટ ઓપરેશન્સ આઈઓ એટલે શું થાય ઇનપુટ ઓપરેશન્સ ઇનપુટ ઓપરેશન્સ આવા ઇનપુટ ઓપરેશન્સ છે જેમ કે માઉસ છે બરાબર છે કીબોર્ડ છે પ્રિન્ટર છે આ તમામ ડિવાઇસો છે એ ડિવાઇસોના ઇનપુટ ઓપરેશન્સ કન્ડક્ટ કરવાનું કાર્ય પણ કરે છે એટલે એને આઈઓ કંટ્રોલર પણ કહેવાય શું કહેવાય એને આઈઓ કંટ્રોલર તરીકે પણ ઓળખવામાં આવે છે ડિવાઇસ મેનેજમેન્ટ બધા ઉપ ઉપકરણો છે એ ઉપકરણોનો ટ્રેક રાખે છે બધા ઉપકરણોનો ટ્રેક રાખે છે કે કયું ઉપકરણ છે એ જોડાયેલું છે નથી જોડાયેલું જો તમારું પ્રિન્ટર છે એ જોડાયેલું નહીં હોય અથવા તો એના ડ્રાઈવર નહીં હોય એટલે તરત તમને ઇન્સ્ટ્રક્શન આપશે અથવા તો તમે તમારું માઉસ નહીં જોડાયેલું હોય પ્રોપરલી તરત તમને માઉસ નહીં કાર્ય કરે એટલે તરત જ એ કદી જે નોટિસ હોય ફ્લેશ થશે કે ભાઈ આ તમારું કાર્ય કરતું નથી માઉસ તમારું પ્રિન્ટર છે એ જોઈન્ટ નથી પ્લીઝ ઇનપુટ ધ કેબલ બરાબર છે કેબલને તમે ઇનપુટ કરો કેબલને જોડો અથવા તો એવી નિશાની આપશે કે ભાઈ આ કેબલ જોડાયેલો નથી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે એ વિન્ડોઝ ખૂબ જ સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે એટલા માટે જ વિશ્વ આખામાં આ સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે એનો ઉપયોગ સૌથી વધારે થાય છે એનું કારણ શું સરળ છે કોઈ પણ સોફ્ટવેર તમારે ઇન્સ્ટોલ કરવો છે તો એ ઇન્સ્ટોલ કરવામાં તમારે કાંઈ નથી ભાઈ સોફ્ટવેર છે એ ખોલો એની ઉપર ડબલ ક્લિક કરી બરાબર છે ડબલ ક્લિક કરીને કાં યસ આપવાનું છે ને કાં નો આપવાનું બીજું કાંઈ કરવાનું નથી ત્રીજો ઓપ્શન ક્યાં આવતો જ નથી યસ 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 આપતા જ છેલ્લે ફિનિશ આવે ત્યાં સુધી તમે એની યશ આપો ને તો તમારો સોફ્ટવેર છે ઓટોમેટિક ઇન્સ્ટોલ આવી રીતે થઈ જવાનો છે તમારે કોઈ જાતનો કમાન્ડ છે નથી કદાચ એસી વર્ષના કાકા કોમ્પ્યુટર ઉપર બેઠા હોય ને એને માઉસ પકડાવી અને એમ ટીક કરે જ રાખજો કાકા ટિક રાખજો એટલે એ છેલ્લે આવે ને ત્યાં સુધી આમ જાય ને ક્યાં સુધીમાં ઇન્સ્ટોલ છે થઈ ગયું હોય એવું સરસ મજાનું ઓપરેશન છે એ કરી આપે છે અને એની ફાળવણીનું કાર્ય પણ કરે છે બરાબર છે ડિવાઇસ મેનેજમેન્ટ અને એના ઉપકરણનો ટ્રેક રાખે છે અને ફાળવણીનું કાર્ય પણ કરતું આપણને ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે એના બેનિફિટ છે પ્રોસેસ મેનેજમેન્ટ પ્રોસેસ શેડ્યુલ કરવાનું કાર્ય કરે છે આપણે વાત કરીએ કે પ્રોસેસ છે એ શેડ્યુલ કરવાનું કાર્ય કરે છે પ્રક્રિયા સંચાલન એટલે કે ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ જેને પ્રક્રિયા સંચાલન કહેવાય ઓએસની પ્રક્રિયાઓ બનાવવા માટે અને ડિલીટ કરી નાખવા માટે મદદ કરે છે મેમરી મેનેજમેન્ટ જુદી જુદી મેમરી છે એ મેમરીનું મેનેજમેન્ટ કરે છે એના મોડ્યુલ સંસાધનોની જરૂરિયાતવાળા પ્રોગ્રામોને મેમરી સ્પેસની ફાળવણી કરે છે એટલે કે કેવા ઓપરેશન્સ આપણી પાસે આવ્યા છે અને એ ઓપરેશનમાં કેટલી મેમરીની રિક્વાયરમેન્ટ છે કોઈ લાર્જ ફાઇલ હોય તો એ લાર્જ ફાઇલમાં મેમરી પણ વધારે જોઈએ મોટી જોઈએ તો એ પ્રમાણે ત્યાં એલોકેટ કરશે મેમરીને આપણે અગાઉ વાત કરીને કે મેમરી એલોકેશનનું કાર્ય કરે છે તો એ પ્રમાણે એલોકેટ કરશે ત્યાર પછી કોઈ નાની એવી ફાઇલ હોય તો એ માટે ઓછી મેમરી છે એલોક કરશે એટલે કે આવી રીતે મેમરી એલોકેટ કરવાનું કાર્ય છે એ આ ઓપરેટિંગ સિસ્ટમ છે કરતી આપણને જોવા મળે છે બરાબર છે તો આટલી ખ્યાલ આવી ગયો મિત્રો તો આ હતા એના ફંક્શન્સ હતા શું હતું એના ફંક્શન્સ હતા હવે આપણે જે જોવાનું છે ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર છે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ જેમાં બે ટાઈપ છે એ જોવા મળે છે એક તો છે સીયુઆઈ

ઓપરેટિંગ 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 સિસ્ટમ 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 છે ને ને ડોઝ ત્યાર પછી જે એ કમાન્ડ નો ઉપયોગ થતો શેનો ઉપયોગ થતો કમાન્ડ નો ઉપયોગ થતો જેમ કે તમારે કોઈ ફાઇલ ને સેવ કર્યું હોય તો એની માટે કમાન્ડ અલગથી આપવાનો બસો સિત્તેર જેટલા કમાન્ડો છે એ દરેક ઓપરેટર હોય છે જે કમ્પ્યુટર યુઝ કરતો હોય છે યુઝર છે એને બસો સિત્તેર કમાન્ડ યાદ હોવા જરૂરી છે એટલે જટિલ પ્રક્રિયાથી દરેક વ્યક્તિ છે એ સરળતાથી આ કમ્પ્યુટર છે એ એક્સેસ કરી શકતો નહીં શું કામ કારણ કે એમના બસ્સોને સિત્તેર કમાન્ડનું જ્ઞાન હોવું જરૂરી હતું એટલે કે જટિલ હતું વધારે પૂરતું ધીમે પ્રોસેસ થતી હતી દરેક વ્યક્તિ છે એને અનુકૂળતા નહોતી આ પ્રકારના કમ્પ્યુટર યુઝ કરવાની બરાબર છે એટલા માટે આગળ જતા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આવ્યું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું મિત્રો તો તમને બતાવું કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આ બંનેમાં ડિફરન્સ શું છે તો અહીંયા જોવા મળે છે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ વિશે સીયુ સીયુઆઈ એટલે કે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસની અંદર બધા જ કામ લખાણને આધારે થાય છે બરાબર છે લખાણ આધારે થાય છે સિવાય નો પ્રથમ ઉપયોગ ક્યાં થયો હતો ઓગણીસો ની આસપાસ કઈ તો કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ડોઝ માં થયો હતો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ખાસ યાદ રાખવાનું છે સૌપ્રથમ પ્રથમ એનો ઉપયોગ ક્યાં થયો તો કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ડોઝ માં ઉપયોગ થયો તો ડોઝ સિસ્ટમ માઇક્રોસોફ્ટ કંપનીએ તૈયાર કરી હતી તો આમાંથી બે પ્રશ્ન બની જાય પહેલો પ્રશ્ન એવો બને કે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ સૌ પ્રથમ કયા વર્ષમાં થયો હતો તો કોઈ ઓગણીસો નેવું કેરેક્ટર યુઝર ઇન્ટરફેસનો નો સૌપ્રથમ ઉપયોગ નીચેના પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં થયો હતો ડીઓએસ એટલે કે ડોઝ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં થયો હતો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ સૌપ્રથમ કોના દ્વારા વસાવવામાં આવેલી હતી અથવા તો કોના કઈ કંપની દ્વારા નિર્મિત છે અથવા તો કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવી હતી તો ત્યાં પણ માઇક્રોસોફ્ટ કંપની બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી હતી તો અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે જે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ હતું જેને કહીએ છીએ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બરાબર છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કહી શકીએ છીએ કારણ કે એમાં કોઈ પણ ઓપરેશન પાર પાડવા માટે કમાન્ડ આપવા જરૂરી હતા જેમાં બસો સિત્તેર જેટલા કેટલા બસો સિત્તેર જેટલા કમાન્ડ છે અવેલેબલ હતા અને એ કમાન્ડ આપો તો જ તમે કાર્ય કરી શકો જેવા કે ડિલીટ ઓપન રન એ પ્રકારના કમાન્ડ છે એ અહીંયા તમારે આપવા પડતા અને કમાન્ડ

માઇક્રોસોફ્ટની જે ડોઝ ઓપરે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ યુઝ થયેલું જોવા મળ્યું હતું એટલે આ ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે આપણે જીયુઆઈ બરાબર છે એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ જેને આપણે કહીએ છીએ જીયુઆઈ બરાબર ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ જો મિત્રો અહીંયા તમને વિન્ડોઝ ટેનની એક સરસ મજાની સ્ક્રીન બતાવેલી છે અને એ સ્ક્રીનમાં તમને જુદા જુદા આઇકન જોવા મળશે આજે ચોરસ બોક્સ છે એ ચોરસ બોક્સ થી આઈકન છે તમારે કોઈ વેધરની માહિતી લેવી છે તો તમે આ વેધર આઇકન ઉપર ક્લિક કરી શકો છો કેલ્ક્યુલેટરનો યુઝ કરવો છે તો કેલ્ક્યુલેટર સામે શું હતું તો કે કમાન્ડ આપવા પડતા જ્ઞાન છે એ વ્યક્તિ આવીને કમ્પ્યુટર ઉપર બેસશે અને એમને કોઈ ગણતરી કરવી છે તો એ કેલ્ક્યુલેટર જોઈ અને ત્યાર પછી જે એને સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર કરવા હોય તો ત્યાં બેસીને કરી શકશે સમજાયું તમને કે અહીંયા આઇકન આવી ગયા છે એટલે ગ્રાફિક્સ આવી ગયા છે જુદા જુદા ગ્રાફિક્સ છે ફોટો જોવા માટે એનું ગ્રાફિક્સ અલગ છે કેલેન્ડર જોવા માટેનું ગ્રાફિક્સ છે તમારે વર્ડ જોવું છે વન નોટ જોવું છે એક્સેલ જોવું છે આઉટલુક પાવર પોઈન્ટ કોઈ પણ કાર્ય તમારે કરવું છે તો એના ગ્રાફિક્સને જોઈને અગર તમને વાંચતા બી નથી આવડતું તો પણ તમે એનું ગ્રાફિક્સ જોઈને કહી શકો છો કે આ આઈકન છે એનું કાર્ય હશે બરાબર છે મિત્રો

બીજું છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ ત્રીજું મલ્ટીપર્પઝ ઓપરે મલ્ટી પ્રોસેસ ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ અને મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમથી તમે બધાય પરિચિત છો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ સુધી પરિચિત હશે પરંતુ જે મલ્ટી પ્રોસેસિંગ છે રિયલ ટાઈમ છે ડિસ્ટ્રીબ્યુટેડ છે નેટવર્કોએસ છે આ તમામ પ્રશ્નો છે હવે પછીની જનરેશનની પરીક્ષાઓ જે લેવાની છે ખાસ કરીને બિનસચિવાલય પી જીવી સીએલ યુ જીવી અને ડીજીવીસીએલ આ તમામ પરીક્ષાઓમાં હાલમાં જે પેપર લેવાયા એ પેપરમાં પ્રશ્ન ખૂબ જ એડવાન્સ લેવલના પૂછાયા છે હવે પછીની પરીક્ષામાં દરેકે સજ્જ થઈ જવાનું હું એવું નથી કહેતો કે પી જીવીસીએલ એમ કે ડીજીવીએસએલમાં પ્રશ્ન પૂછાણા એ વાત બિન સચિવાલયમાં પૂછાશે પીજીવીસીએલ આખું ડિપાર્ટમેન્ટ અલગ છે બિન સચિવાલય આખું ડિપાર્ટમેન્ટ અલગ છે બંનેનું જે કઠિનતા મૂલ્ય છે એ પણ અલગ અલગ છે બરાબર પરંતુ લાસ્ટ ટાઈમ જે પરીક્ષા બંધ રહેલી એમાં પણ કમ્પ્યુટરના પ્રશ્ન કંઈક એડવાન્સ લેવલના આપણને જોવા મળ્યા હતા તો આજના તબક્કામાં આ પ્રકારના કંઈક એડવાન્સ લેવલના આપણે ભૂલી જવાનું છે હાર્ડવેર વિશે મારે બહુ ઊંડાણથી અભ્યાસ કરવો છે મારા સોફ્ટવેર વિશે ઊંડાણથી અભ્યાસ કરવો છે મારે ઇનપુટ ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ છે આ પ્રશ્ન છે એ માત્ર ને માત્ર સાતમા આઠમા નવમાં ધોરણ માટે થઈ ગયા છે નથી કરવાના એવું નથી પરંતુ એકવાર એને જોઈ લેવાના છે અને યાદ રાખવા તો ખૂબ જ સરળ છે ને અહીંયા તમારે વધારે શેની ઉપર ભાર મૂકવાનો છે તો કે આ પ્રકારના કંઈક ટોપિક ઉપર ભાર મૂકવાનો છે કમ્પ્યુટરની ગુજરાત ભરમાં જે બુકો છે એ બુકોમાં પણ તમને આવી માહિતી છે એ ઉપલબ્ધ થતી નથી બરાબર છે બુકો બધી સારી જ છે પરંતુ આ પ્રકારની એડવાન્સ માહિતી છે એમાં ઉપલબ્ધ નથી હોતી બરાબર છે તો અહીંયા મારે તમને જે ઓપરેટિંગ સિસ્ટમ શીખવવી છે એ ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર આ ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર સમજતા પહેલાં એક વસ્તુ સમજવાની છે એ છે કાર્ડ આપણે ભણ્યા હતા કાર્ડ વિશે બરાબર પંચકાળ શું છે કાર્ડ આ કાર્ડને બીજું નામ છે પેપર કાર્ડ શું કહેવાય છે પેપર કાર્ડ પંચ કાર્ડને શું કહેવાય છે પેપર કાર્ડ કહેવાય છે બરાબર છે પંચ કાર્ડ અને પેપર કાર્ડ આ બંને સેમ વસ્તુ છે માર્કેટમાં કંઈક આ પ્રકારના પંચ કાર્ડ છે એ ઉપલબ્ધ હતા આવી રીતે કંઈક જગ્યા હોય છે બરાબર છે આવી રીતે કંઈક જગ્યા અને હોલ જગ્યા અને હોલ જગ્યા ને હોલ હોય છે બરાબર પંચ કાર્ડમાં હંમેશા મશીન લેંગ્વેજ જેને આપણે બાઇનરી લેંગ્વેજ કહીએ છીએ બરાબર છે મશીન લેંગ્વેજ આ મશીન લેંગ્વેજ ઝીરો અને વન આ મશીન લેંગ્વેજ છે ઝીરો અને વન ઇનપુટ કરવામાં આવતી હોય પહેલાંના સમયમાં શું હતું દરેક ઘરે કોઈ પાસે કમ્પ્યુટર ઉપલબ્ધ હતા એવું નહોતું આજથી તમે સાઈઠ સિત્તેર વર્ષ પહેલાં જુઓ તો દરેક વ્યક્તિ પાસે કમ્પ્યુટર હતા એવું નહોતું દરેક વ્યક્તિ પાસે કમ્પ્યુટર કમ્પ્યુટરનો એનો મતલબ શું જો કે ભાઈ જેવી રીતે અત્યારે આધાર કાર્ડ તમારે કઢાવવા જવું છે તો આધાર સેન્ટર જવું પડે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ લઈ અને તમારે આધાર સેન્ટર જવું પડે ત્યાં જઈને પ્રોસેસ કરવાની છે તો એવી જ રીતે તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાનું છે તમારે કોઈ પ્રોસેસ કરવાની છે અથવા તો કમ્પ્યુટરને લગતી કોઈ માહિતી મેળવવાની છે તો તમારે શું કરવાનું છે જે સંસ્થા પાસે કમ્પ્યુટર છે એમની પાસે જવાનું છે પણ એ પહેલાં તમારે શું કરવાનું છે એ પહેલા તમારે માર્કેટમાંથી આવું પંચકાર્ડ ખરીદવાનું છે એ પંચકાર્ડમાં તમારે જે કોઈ માહિતીને પ્રોસેસ કરાવવાની છે એ તમામ માહિતીનો ડેટા છે અંદર ઇનપુટ કરવાનો છે આ પ્રોસેસ એટલે કે તમારે જે મશીન લેંગ્વેજ છે એ મશીન લેંગ્વેજને આ તમારું આપેલું છે પંચકાર્ડ આ પંચકાર્ડમાં તમારે આખે આખો ડેટા ઇનપુટ કરવાનો છે એટલે એને કહેવાય છે જોબ શું કહેવાય છે જોબ આ જોબ તૈયાર કરવાની છે આપી કે જોબ વર્ક છે કરવાનું છે આ જોબ વર્ક થઈ જાય એ જોબ વર્ક થયા પછી તમારું જે પંચ કાર્ડ છે એ કાર્ડ લઈને ક્યાં જશું તો કે જે જગ્યાએ કમ્પ્યુટર અવેલેબલ છે એ જગ્યાએ જવાનું છે અને અહીંયા જો આ મશીન છે એ મશીનમાં અહીંયા જે જોબ કાર્ડ છે એ નાખશે અને એ જોબ કાર્ડ નાખી જે પંચ કાર્ડ છે જે જોબ કરેલી છે જોબ કરેલું પંચ કાર્ડ અહીંયા ઇનપુટ કરશે અને ત્યાર પછી તમને ટાઈમ આપશે કે ભાઈ એક કલાક બે કલાક એક દિવસ બે દિવસ તમારી પ્રોસેસ કેટલા સમયે પૂર્ણ થશે એ પ્રકારે તમને ટાઈમ આપશે અત્યારે જેવું નહોતું મિત્રો કે તમે ગયા અને સીધું એમ કીધું કે ભાઈ મને આ ઇમેજ એટલી સર્ચ કરી દો અથવા તો મને આ ફોર્મ છે ડાઉનલોડ કરીને કાઢી દો ફટાફટ કરી દેશે તમે જાઓ તમે જઈને એમ કહો કે ભાઈ મારે બિન સચિવાલયની પરીક્ષાનું ફોર્મ ભરવું છે તરત તમને બેસાડીને ફોર્મ ભરી અને કાર્ય પૂર્ણ થશે એટલે જેવી રિસિપ્ટ બહાર આવશે તમે જશો એટલે તરત જ તમને રિસિપ્ટ મળી જવાની છે તો એવું ત્યારે નહોતું ત્યારે શું હતું તો કે તમારે ત્યાં જવાનું છે પંચકાર્ડ આપવાનું છે જેવો ડેટા હશે એ પ્રમાણેનો સમય મળશે આ પંચકાળમાં આજો આઈબીએમનું પંચકાળ છે એની અંદર ઇનપુટ થશે ઇનપુટ થયા પછી ઇનપુટ થયા પછી પ્રોસેસ થઈને બહાર આવશે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે આટલી જટિલ પ્રક્રિયા હતી હવે આ જટિલ પ્રક્રિયા પૂર્ણ કરી અને આગળ આવી છે આપણી પહેલી ઓપરેટિંગ સિસ્ટમ એટલે બેચ ઓપરેટિંગ સિસ્ટમ શું મિત્રો બેચ ઓપરેટિંગ સિસ્ટમ આ બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એવું જ હતું કઈક જોબ લઈને તો તમારે જવાનું જ છે કોની પાસે યુઝર પાસે એટલે કે જે ઓપરેટર છે જેમની પાસે કમ્પ્યુટર છે એમની પાસે જવાનું જો અહીંયા બધા જોબવાળા છે જુદા જુદા મારી તમારી જેવા જોબ લઈને જાય છે જે સંસ્થામાં કમ્પ્યુટર છે ત્યાં આ બધા વ્યક્તિઓ જોબ લઈને જાય છે ક્યાં ઓપરેટર પાસે હવે એ સમયમાં તો ટાસ્કિંગ અવેલેબલ નહોતું એ સમયમાં મલ્ટી પ્રોસેસર અવેલેબલ નહોતા કમ્પ્યુટરમાં એક જ પ્રોસેસર હોય છે નાની એવી રેમ હોય છે એટલે કે ખૂબ જ મર્યાદા હોય છે મેમરીની મેમરી મર્યાદિત હોય છે શું હોય છે મિત્રો મેમરી છે એ મર્યાદિત પ્રમાણમાંથી જેવી રીતે તમે આજથી દસ વર્ષ કે અગિયાર વર્ષ પહેલાંના ફોન જુઓ તો એ ફોનમાં તમને બસો છપ્પન એમ ની રેમ મળશે પાંચસો બાર એમબી રેમ મળશે વન જીબી રેમ તો તમને ક્યાંય જોવા ન મળતી ચાર એમ થી માંડી અને સારામાં સારો પચાસ હજારથી સિત્તેર હજારના ફોનમાં તમને પાંચસો બાર એમબી રેમ જોવા મળતી અત્યારે રેમ આજે બાર જીબી અને સોળ જીબી સુધી રેમ તમને ફોનમાં જોવા મળે છે આજથી બાર વર્ષ પહેલાંની વાત કરું તો બે હજાર સાત આઠની વાત કરું તો ત્યારે આ પ્રકારની રેમ જોવા મળતી એટલે કે તમે ટાસ્કિંગ કરી શકતા નહીં તમારી ડાઉનલોડિંગ સ્પીડ નહોતી તમારો ફોન ગરમ થઈ જાય તો ઘણી બધી સુવિધાઓ છે અસુવિધાઓનો સામનો તમારે કરવો પડતો જ્યારે આજના તબક્કામાં તમારો ફોન સે જ પણ આમ તેમ થશે એટલે તરત કંપનીઓ ભાઈ આ હેંગ થાય છે હાલે આમાં કંઈક નવું કરી દે મને અને ફોર્મેટ કરી દે તરત જવાના છે તો એ સમયમાં શું હતું મેમરી મર્યાદિત હતી બરાબર છે હવે અહીંયાથી અલગ અલગ વ્યક્તિઓથી જોબ લઈને આવે છે હવે જે જોબ બને છે એ જોબનું કોમ્પ્યુટર ઓપરેટર છે શું કરશે એક સરખી જોબ હોયની બેચ બનાવશે એટલે કે એ સમયમાં જે ફોટાન છે ફોટાન છે ત્યાર પછી કોબોલ છે અલગોલ છે આ તમામ પ્રકારની જે ભાષાઓ છે બરાબર છે આ તમામ પ્રકારની જે લેંગ્વેજીસ છે આ લેંગ્વેજીસ પ્રમાણે અથવા તો કાર્ય પ્રમાણે લેંગ્વેજીસ મુજબ અથવા તો કાર્ય મુજબ જે એક સરખી લેંગ્વેજ હોય એનો જોબ બનાવશે જેમ કે અહીંયા ફોર્ટાનનો જોબ બનાવી નાખ્યો ફોર્ટાન લેંગ્વેજનો જોબ બનાવી નાખ્યો બેચ બનાવી અને આ જોબ છે એ અલગ હતી કોબોલની હતી બરાબર છે આ કોબોલ લેંગ્વેજ છે કોબોલની આખી બેચ બનાવી નાખી એટલે કે અહીંયા બેચ વન થઈ ગઈ ને બેચ ટુ થઈ ગઈ સમજે છે મિત્રો જેવી પંચ કાર્ડ હતી એ પંચ કાર્ડમાં જોબ લઈને જતા એવું જ આ બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હતું જોબ લઈને જવાનો બેચ એટલે સમૂહ બેચ એટલે સમૂહ કે ભાઈ અહીંયા અત્યારે યુવા ડિજિટલ ક્લાસમાંથી તમને ઓનલાઈન બેચ ઉપલબ્ધ છે તો કેવી કેવી બેચ ઉપલબ્ધ છે જેમ કે બિન સચિવાલયની બેચ છે એમપીએચ ડબલ્યુની બેચ છે બરાબર છે કોન્સ્ટેબલની બેચ છે આવી જુદી જુદી બેચો ઉપલબ્ધ છે તો બિન સચિવાલયમાં બિન સચિવાલયનો કોર્સ કોર્સ છે એવી જ રીતે અહીંયા જે બેચ ક્રિએટ કરવાની છે એમાં ડેટા છે એમાં સામ્યતા જો કારણ કે આનું જે ઇન્ટરપ્રિટર હતું એ ઇન્ટરપ્રિટર કમ્પાઇલર છે એના કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે બરાબર જે લેંગ્વેજ છે એને કન્વર્ટ કરી શકે એવું કાર્ય થતું હતું બરાબર તો અહીંયા જે ફોર્ટન લેંગ્વેજ છે એ ફોટન લેંગ્વેજમાં બેચ ક્રિએટ થઈ છે બરાબર છે હવે શું થયું તો કે ફોટન લેંગ્વેજ છે એમાં બ્રેચ ક્રિએટ થઈ એટલે પહેલી બેચ છે એ સીપીયુને મળી છે શું કામ તો કે પ્રોસેસ કરવા માટે અહીંયાથી પ્રોસેસ કરવા માટે પહેલી બેચ મળી છે હવે થયું કેવું આ બેચ છે એનું કાર્ય સીપીયુએ શરૂ કરી દીધું બંને બેચો એક સાથે નહીં લે પહેલી બેચ જેવી પદ છે એ બીજી બેચનું કાર્ય શરૂ થશે આનું કાર્ય સીપીયુએ શરૂ કર્યું હવે વચ્ચે કેવું થયું તો કે સીપીયુને એવો આદેશ મળ્યો કે ભાઈ આ કાર્ય કરવા માટે અંદર ઓપરેશન કરવું પડશે એટલે કે જે જેની હાર્ડિસ્ક છે એ હાર્ડિસ્કમાંથી કોઈ ડેટા છે એ મેળવો પડશે અને એ ડેટા મેળવા પછી જ આગળ કામ વધશે તો સીપીયુ તરત કહેશે ઓકે તમે ડેટા લઈ આવો એટલે પાછો આ ડેટા અહીંયા લેવા જશે એ ડેટા લેવા જશે ત્યાં સુધી આનું શું થશે તો કે આ નવરું પડ્યું રહેશે એટલે કે આઇડલ કન્ડિશનમાં પડ્યું રહેશે શેમાં પડ્યું રહેશે મિત્રો આઇડલ કન્ડિશનમાં એટલે કે સીપીયુ છે આ બીજી બેચ તરત લઈ લેશે નહીં આ પહેલી બેચ છે એને કંઈક કાર્ય આવી ગયું કે હાર્ડ ડિસ્કમાંથી કોઈ ફાઇલ લેવાની છે તો એ ફાઇલ લેવા જશે તમને એમ થાય કે સાહેબ આ તો નવી વાત લાવ્યા તમે એટલું બધું થોડું કમ્પ્યુટર સ્લો મિત્રો બબે કલાક ત્રણ ત્રણ કલાક નહીં પણ ત્રણ ત્રણ દિવસ સુધી કોઈ એવી માહિતી જટિલ હોય તો ત્રણ ત્રણ દિવસ સુધી એનું આઉટપુટ લેવા માટે આપણે રાહ જોવી પડતી હતી અત્યારના સમય હોય તો માણસ આત્મહત્યા કરી લઈ કે ના ના ભાઈ એટલી બધી રાહ તો હશે જ નહીં બેંકે સર્વર ડાઉન છે તરત જ આમ ભણેલ ગણેલ ને થોડોક એવું નું લોકોને એક વસ્તુ વાર નિષ્બત હતી શું મને આઉટપુટ મળવું જોઈએ એન કેન પ્રકારે મને આઉટપુટ મળવું જોઈએ સમયની પાબંદી નથી ગમે એટલો સમય જાય મને મારી ગણતરી મળવી જોઈએ કારણ કે એ સમય કમ્પ્યુટર હોવા યુનિક હતું અને અત્યારે પામ ટોપ દરેક વ્યક્તિ લઈને રખડે છે લેપટોપ ખોળામાં બેહાડીને એક લેપટોપ લઈને રખડે છે લેપ એટલે અને ટોપ એટલે એની ઉપર મૂકેલું યંત્ર લેપટોપ પામ ટોપ પામની ઉપર મૂકેલું યંત્ર તો આવા બધા ટોપ લઈને રખડે છે ભાઈ અને એની કન્ફિગરેશન હાઈ લેવલની હોય છે મલ્ટિટાસ્કિંગ હોય છે વેરિયસ ટાઈપ ઓફ પ્રોસેસર અંદર હોય છે રેમ એની હાઈ લેવલની હોય છે એનું સ્ટોરેજ હાઈ લેવલનું હોય છે આજે ફોનમાં પણ તમને વન ટીબીની રે જે હાર્ડ છે એ જોવા મળશે મેમરી છે એક ટીબી સુધીની મે મોબાઈલ ફોનમાં પણ જોવા મળે છે ને મિત્રો તો એવી રીતે અહીંયા હાર્ડ પાસે લેવાઈ ગયું એટલે સીપીયુ નવરું પડી ગયું હવે નવરું જ્યાં સુધી છે ત્યાં સુધી કાર્ય કરવાનું નથી એટલે એને આપણે યુટિલાઇઝ નહીં કરી શકીએ શું કરી નહીં યુટિલાઇઝ નહીં કરી શકીએ એટલે કે આપણે જે કાર્ય છે એ કાર્ય કરવા માટે એનો પૂર્ણ ઉપયોગ નહીં કરી શકીએ હવે એક બેચ પૂરી થાય ત્યાર પછી બીજી બેચનો વારો છે આવશે બરાબર છે એક બેચ પૂરી થાય પછી એ બીજી બેચનો વારો આવશે ત્યાં સુધી આઈડલ કન્ડિશનમાં પડ્યું રહેશે એટલે કે કોઈ પણ પ્રોસેસ કરવા માટે કોઈ પણ સંદેશો છે એ આપણે આપીએ છીએ અને એ સંદેશાનું આઉટપુટ લેવા માટે શું બહુ જ વાર લાગતી એટલે કે આઇડલ કન્ડિશનમાં રહેતું અને એને યુટિલાઇઝ કરી શકતા નહીં એટલા માટે શું થયું તો કે ત્યાર પછીનો ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં કંઈક સુધારા વધારા કર્યા ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ આવી શું આવ્યું મિત્રો ટાઈમ શેરિંગ અને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ટાઈમ શેરિંગ કહીએ મલ્ટી ટાસ્કિંગ કહીએ મલ્ટી પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગ કહીએ બરાબર છે એ બધું યાદ છે એનું એક તમને સરસ મજાનું ઉદાહરણ આપી દઉં મલ્ટિટાસ્કિંગ એટલે શું તો કે આની અંદર શું હતું તો કે મલ્ટી પ્રોસેસર છે એ કાર્ય કરતા અહીંયા તમારું જે પ્રોસેસર વન જોવા મળે અહીંયા પ્રોસેસર ટુ જોવા મળે અહીંયા પ્રોસેસર થ્રી જોવા મળે અહીંયા પ્રોસેસર ફોર જોવા મળે બરાબર છે પણ સીપીયુ તો એક જ હતું ને મિત્રો આ સીપીયુ તો એક જ હતું બરાબર તો અહીંયા જેટલા જોબ અલગ અલગ આવેલા છે એ બધાને આપણે શું કરવાના છે તો કે એ બધાને પાર તો પાડવાના છે ને પ્રોસેસ તો કરવાની જ છે ટાઈમ શેરિંગ આપી દીધું સમાન તક મળવી જોઈએ સમાન ન્યાય મળવો જોઈએ સામે શું હતું તો કે આઈડલ કન્ડિશનમાં રહેતું હતું આઇડલ કન્ડિશનમાં રહેતું હતું એટલે નવરું રહેતું હતું સીપીયુ હવે આ સીપીયુ નવરું ન રહે એટલા માટે જેટલા પ્રોસેસર કરવાના છે જેટલી પ્રોસેસ કરવાની છે એ કારે આપી દીધી હવે તમને એક સિમ્પલ ભાષામાં કહું તો એક મા છે એને ચાર દીકરા હોય તો કોઈ દિવસ ભેદભાવ રાખશે ખરા સમજ જો એકદમ સરસ મજાનું ઉદાહરણ આપું છું એક મા છે એને ચાર દીકરા છે અને એ દીકરાઓમાં ક્યારેય ભેદભાવ રાખશે ક્યારેય નહીં રાખે એમને ગરમ ગરમ રોટલી દેવાની છે તો કે ચારે ચાર ને ખવડાવશે એવું કરશે કે ભાઈ પહેલા તું પછી તું પછી તું એમ નહીં કરે ચારે એને એક સાથે બેસાડશે ચારે એને જે માતાની સ્પીડ છે રોટલી વણવાની એક છોકરાને આપી તો એ છોકરો તરત ખાઈ નથી જવાનો ક્યાં બીજી બે રોટલી તૈયાર હોવી એટલે કે એક પછી એક પછી એક ચારે એને રોટલી આપશે એક પછી એક ચારેને રોટલી આપશે અને એક સાથે ચારે ને જમાડશે ને ચારે એક સાથે જમીન ઊભા થશે સમજો છો ને તમે અહીંયા જો ટાઈમ શેરિંગ છે ટાઈમ શેરિંગ છે આ શેરિંગ કરવાની વાત થઈ રોટલી તો મમ્મી બનાવવાની જ છે બધા માટે પરંતુ એક સાથે જમવા બેસાડ્યા છે હવે પહેલાંને જમાડશે એ આખું જમીન ઊભો થશે પછી બીજાને બેસાડશે પછી ત્રીજાને પછી ચોથાને એવું બનશે ને તો બહુ વાર લાગવાની છે અને વાલા દવલાની નીતિ આવી જવાની છે પરંતુ અહીંયા એવું નથી કર્યું અહીંયા શું કર્યું છે ચારેને સાથે બેસાડ્યા છે ચારેને સરખા ભાગે રોટલી છે એ પીરસતા જાય છે જેથી કરીને ચારેને ન્યાય મળે છે ચારેને ગરમ ગરમ મળે છે તો એવી જ રીતે અહીંયા શું કરે છે આ સીપીયુ આ સીપીયુ આ બધાનો ટાઈમ નક્કી કરી લેશે શું કરી લેશે ટાઈમ નક્કી કરી લેશે આને બે મિનિટ આપી આને બે આપી આને બે આપી અને આને બે ચારે ચાર ચારે ચારને ને મિનિટનો ટાઈમ આપશે ચાર પ્રોસેસર પ્રોસેસ કરવા માટે આવી છે ચાર બેચ આવી છે આપણી પાસે ચારે બે મિનિટનો ટાઈમ આપી દીધો હવે આ ચારેનો બે મિનિટનો ટાઈમ જે સ્વિચ થાય છે ને એમાં આપણને ખબર નહીં પડે આપણને એમ જ લાગશે અહીંયા તો મલ્ટી પ્રોસેસર આવી ગયા છે છે મલ્ટી પ્રોસેસર એક કરતાં વધારે પ્રોસેસર આવી ગયા છે પરંતુ પ્રોસેસર કેટલા છે સિંગલ પ્રોસેસર જ છે પરંતુ ટાસ્ક છે એ વધારે થાય છે 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 અહીંયા પ્રોસેસર 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 કેવું તો કે સિંગલ સિંગલ જ જ પરંતુ ટાસ્ક છે એક કરતાં વધુ કંડક્ટ થાય છે જેવી રીતે પંખો ફરતો હોય અને એ પંખો ફરતો હોય ને એમાં તમે પાંખડાને લોકેટ ન કરી શકો કોઈ એક જગ્યાએ તમે એમ કહી શકો કે આ પાંખડું જોઈએ અહીંયા રહ્યું એમ નહીં તમને ખબર જ નહીં રહે કે કયું પાંખડું ક્યાં છે કારણ પંખોથી ફરે છે એવી જ રીતે આ જે સ્વિચિંગ થાય છે આનું જે સ્વિચિંગ થાય છે એ સ્વિચિંગ એકદમ ઝડપી એટલે આપણને ખબર નહીં પડી શકે કે ક્યારે પ્રોસેસર ટુ થઈ ક્યારે પ્રોસેસ થ્રી ક્યારે પ્રોસેસ ફોર દરેક પ્રોસેસ છે એક સાથે થતી જાય છે બબે મિનિટનું મિનિટનું જેને જેટલો ટાઈમ ફાળવેલો છે એ પ્રમાણે આ રિયલ ટાઈમ આ સોરી રિયલ ટાઈમ શું આ ટાઈમ શેરિંગ છે જે મલ્ટીટાસ્કિંગ છે એ કન્ડક્ટ થતું જાય છે પરંતુ આનો એડવાન્ટેજ શું હતો આની પહેલાં જોયું તો આપણે એનો ડિસએડવાન્ટેજ એડવાન્ટેજ શું હતો તો કે એક પ્રોસેસ પૂરી થઈ અને ત્યાર પછી બીજી પ્રોસેસમાં આવી ગયા તો પહેલી છે એ બાકી રહી જવાની છે બરાબર છે પણ ત્યાં રોકી દઈએ તો કાંઈ વાંધો નથી તો અહીંયા એવું જ હતું આપણે કે ભાઈ પહેલી બીજી ત્રીજી ચોથી ચારેને સરખે સરખો સમય ફાળવી દીધો છે અને આ ટાઈમ શેરિંગ થઈ ગયું આ હતી આપણી ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ જેને આપણે કહીએ છીએ મલ્ટિટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ હવે ત્યાર પછીનો ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવાની છે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું મલ્ટી પ્રોસેસિંગ જો અહીંયા એક કરતાં વધારે પ્રોસેસર આવી ગયા શું આવી ગયું એક કરતાં વધારે પ્રોસેસર આવી ગયા ને એમાં બે ભાગ પડ્યા એક તો સિમેટ્રિક એક તો સિમેટ્રિક અને બીજું આવ્યું અસિમેટ્રિક અસિમેટ્રિક હવે જે કમ્પ્યુટરમાં એક કરતાં વધારે કાર્ય જ્યારે આવે છે ત્યારે ટાઈમ શેરિંગ કરવાનું હતું એ ટાઈમ શેરિંગ હવે પૂર્ણ થઈ ગયું અહીંયા કારણ કે અહીંયા શું થયું તો કે અહીંયા એક કરતાં વધારે પ્રોસેસર એક કરતાં વધારે માસ્ટર પ્રોસેસર કેવા પ્રોસેસર મિત્રો માસ્ટર પ્રોસેસર છે માસ્ટર પ્રોસેસર ઇન્સ્ટોલ કરાયા સીપીયુ છે એ માત્ર વધારાયા છે પરંતુ સિસ્ટમ તો એની એ જ રહી છે બરાબર છે માત્ર ને માત્ર સીપીયુ વધારાયા છે એની મેમરી એની રહી છે એનું બસ એનું રજિસ્ટર છે એ સમા તમામ બાબતો છે એ એક જ રહી છે માત્ર ને માત્ર પ્રોસેસર વધારાયા છે એટલે કે પ્રોસેસ છે એ કરી શકે વધારે પ્રોસેસ કરી શકે ટાઈમ શેરિંગ ન કરવું પડે જેટલી પ્રોસેસ છે એ આપણને આવેલી છે જેટલા કમાન્ડ આપણને મળેલા છે એ કમાન્ડ છે એ કોણ નક્કી કરશે કોને આપવા એ તો કે ઓપરેટિંગ સિસ્ટમ નક્કી કરશે ને ઓપરેટિંગ સિસ્ટમ તરત જ એની વહેંચણી કરી નાખશે છે કે ચાર પ્રોસેસર છે ત્યારે ચારને એક કામ આપી દો પરંતુ આ દરેકની છે અલગ અલગ કરવું પડતું હતું એની જગ્યાએ અસિમેટ્રિક અસિમેટ્રિક છે ખૂબ જ આજના તબક્કામાં પણ તમને અસિમેટ્રિક જોવા મળશે જેમ કે તમે કોર ટુ ડ્યુ ડ્યુઅલ કોર આઈ થ્રી આઈ ફાઈવ આઈ સેવન આઈ નાઇન બરાબર છે આ બધામાં તમને શું જોવા મળશે એક માસ્ટર પ્રોસેસર જોવા મળશે શું જોવા મળશે એક માસ્ટર પ્રોસેસર જો અહીંયા તમને એક માસ્ટર પ્રોસેસર જોવા મળે અને બાકી બધી સ્લીવ્સ જોવા મળે બરાબર છે એક માસ્ટર અને બાકી બધી સ્લીવ્સ અત્યારના તમે ફોન જુઓ તો ફોન તમને ગરમ નહીં થાય પહેલાંના ફોનથી ગરમ બહુ થતા કારણ કે અત્યારે ક્વોડ પ્રોસેસર છે ડ્યુઅલ કોર પ્રોસેસર છે એવા પ્રોસેસર મોબાઈલમાં પણ આવવા મળ્યા છે અને એના કારણે શું થશે તો કે તમારી બેટરીની એફિશિયન્સી વધશે બેટરી છે એ વધારે પ્રમાણમાં અત્યારે તમે જુઓ કે પાંચ હજાર એમએચની બેટરી હોય તો બબ્બે દિવસ ચાલે જો એકદમ નોર્મલ યુઝ હોય તો બબ્બે દિવસ અઢી અઢી દિવસ ચાલશે શું કામ કારણ કે ફોન ગરમ નહીં થાય આ ઉપરાંત તમે જેટલું મલ્ટીટાસ્કિંગ કરો છો ફોનમાં મલ્ટી પ્રોસેસિંગ કરો છો કે એક બાજુ તમે મેચ જોવો છો ક્રિકેટ મેચ બીજી બાજુ જો તમને અત્યારે તો સ્પ્લિટ સ્ક્રીનના પણ ઓપ્શન તમને મોબાઈલમાં જોવા મળે કે આવી રીતે મોબાઈલ ફોન હોય તમારો આવી રીતે મોબાઈલ ફોન હોય બરાબર તો અહીંયા સ્ક્રીન છે સ્પ્લિટ થશે તો અહીંયા તમે એક બાજુ યુટ્યુબ જોશો યુટ્યુબના વિડીયો જોશો અને એક બાજુ તમે વોટ્સએપ ચાલુ હશે વોટ્સએપ ચાલુ હશે શું કામ મલ્ટી પ્રોસેસર છે એ ફોનમાં આવી ગયા ને એટલા કારણે તમે સ્પ્લિટ છે એ કરી શકો સ્ક્રીનને કે ઉપર તમે તમારી જે કાંઈ યુટ્યુબમાં કન્ટેન્ટ જોવી જોઈ શકો અને બીજી બાજુ તમે વોટ્સએપમાં ચેટ પણ કરી શકો મેસેજ નો યુઝ કરી શકો અથવા તો અધર એપ્લિકેશન છે એ એક્સેસ કરી શકશો શું કામ કારણ કે મલ્ટી પ્રોસેસિંગ છે બની ગયું છે ફોન માં પણ તો એવી જ રીતે કમ્પ્યુટર માં પણ જે એક માસ્ટર છે અને બાકી સ્લીવ છે જેમ કે અહીંયા i7 માં એક માસ્ટર છે અને બાકી 7 6 છે એ સ્લીવ્સ છે બરાબર છે એ સ્લીવ્સ છે એ સસ્તા આવશે એનું સર્કિટ વધારે પ્રમાણમાં નહીં ઇન્સ્ટોલ કરવી પડે એક માસ્ટર હશે માસ્ટરથી બધાને ઇન્સ્ટ્રક્શન આપશે કે કોને એક્ટિવ રહેવાનું છે ને કોને ઇનએક્ટિવ રહેવાનું છે આ ઉપરાંત થશે શું કે ભાઈ આ આઈ સેવનમાંથી કોઈ બે પ્રોસેસર બંધ થયા છે તો એ બે પ્રોસેસર માત્ર બંધ રહેશે બાકીના પાંચ તો કાર્ય કરશે ને એટલે કે કમ્પ્યુટરની રિય રિલાયબિલિટી વધશે એની જે વિશ્વસનીયતા છે એમાં વધારો થશે એટલે કે આજના તબક્કામાં સૌથી વધારે રિલાયેબલ કમ્પ્યુટર છે જોવા મળે છે મોટી મોટી મલ્ટીનેશનલ કંપની છે એ વર્ક ફ્રોમ હોમ આજે કોરોના કાળ હતો એટલે વર્ક ફ્રોમ હોમ માત્ર ને માત્ર કોમ્પ્યુટરના આધારે જ આખી આખી કંપનીઓથી ચાલી રહી છે એમનું તમામ કાર્ય છે ચાલે છે શું કામ આ કમ્પ્યુટરની રિલાયેબિલિટી છે રિલાયેબલ બની ગયું છે બરાબર છે કારણ કે આમાં મલ્ટી પ્રોસેસિંગ છે એ મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ થયેલી આપણને જોવા મળે છે તો આ હતી આપણે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ બરાબર છે ખ્યાલ આવી ગયો મિત્રો મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ વિશે બરાબર છે સિમેટ્રિક સિમેટ્રિકમાં બધાય માસ્ટર હોય છે અ અસિમેટ્રિક અસિમેટ્રિકમાં એક માસ્ટર અને બાકી બધાના સ્લીવ હોય છે એ સ્લીવ ઓપરેટિંગ સ્લીવ છે એને કમાન્ડ કોણ આપશે તો કે માસ્ટર છે એ કમાન્ડ આપશે અને માસ્ટરને કમાન્ડ કોણ આપશે તો મિત્રો આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ આ માસ્ટર જે પ્રોસેસર છે એને કમાન્ડ મળતો જોવા મળશે બરાબર છે ત્યાર પછી જોવાની છે આપણે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું હવે તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વિશે કે તમે કોઈ સ્પેસ અથવા ધારો કે નાસા છે અથવા તો આપણું ઈસરો છે બરાબર છે ઇસરો છે એ ઈસરો કોઈ સ્પેસમાં કોઈ રોકેટ લોન્ચ કરી રહ્યું છે કોઈ એમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે એ લોન્ચ કરી રહ્યું છે બરાબર છે હવે એ પ્રોજેક્ટ એને લોન્ચ કરવો છે તો એ લોન્ચ કરતી વેળાએ જ્યારે એમનું લોન્ચર તૈયાર હશે ત્યારે અહીંયાથી જ્યારે લોન્ચનું બટન દબાવશે ત્યારે એ જ સેકન્ડે લોન્ચર થઈ જવું જો લોન્ચ થઈ જવું જો એમનો રોકેટ છે લોન્ચ થઈ જવું જોઈએ જો એ સમયે નહીં થાય તો શું થવાનું તો એમાં તો એક સેકન્ડ અથવા તો બે સેકન્ડનો જો ફેરફાર હશે ને તો પણ ઘણી બધી મુશ્કેલીઓ અવકાશમાં આવવાના ખૂબ જ ચાન્સીસ રહેવાના છે અથવા તો સૈન્ય ક્ષેત્રે કોઈ રડાર ગોઠવેલી છે અને દુશ્મન બેડામાંથી કોઈ હેલિકોપ્ટર અથવા તો કોઈ પ્લેન છે અથવા તો કોઈ વિમાન છે એ આપણા દેશમાં ઘૂસવા માગે છે અને રડાર છે એ માત્રને માત્ર એક સેકન્ડના અંતરે જો ચૂકી જશે ને તો એ પ્લેન ક્યાં ઘૂસી જવાનું છે દેશમાં ઘૂસી જવાનું છે

સ્પેસ રોકેટ છે લોન્ચિંગ છે લોન્ચિંગ સેન્ટર છે બીજું બીજું કઈ જગ્યાએ તો કે સૈન્ય ક્ષેત્ર સૈન્ય ક્ષેત્રે બરાબર છે સૈન્ય ક્ષેત્રે કોઈ મિસાઇલ લોન્ચ કરવાની છે કોઈ પ્લેન છે એ અથવા તો કોઈ ડ્રોન કેમેરા છે એને ક્રેશ કરાવવાનો છે તો એ પ્રમાણે મિસાઇલ છે એ એ પ્રમાણે જજમેન્ટ લઈ અને એ જ સેકન્ડે છૂટવી જરૂરી છે તો અહીંયા સોફ્ટ રિયલ ટાઈમે શું છે જેવી રીતે અહીંયા આપણે યુવા કરિયર એકેડમીમાંથી કોઈ લાઈવ લેક્ચર આપીએ છીએ બરાબર તો તમે જોતા શો કે તમને કોઈ ક્વેશ્ચન મેં અહીંયાથી કરેલો છે બરાબર છે એ ક્વેશ્ચનનો પછી હું કોમેન્ટ જોઉં છું તો પાંચથી સાત અથવા તો દસ સેકન્ડનું વેરિએશન આવશે હું અહીંયાથી જે બોલું છું એ તમને દસ સેકન્ડ લેટ સમજાશે તમે ત્યાંથી જે યુટ્યુબમાં કોમેન્ટ કરો છો અને અથવા તો મને કોઈ ક્વેશ્ચન પૂછો છો તો એ દસ સેકન્ડનો તમને ગેપ છે એ ફીલ થવાનો છે કે સાહેબ મારો પ્રશ્ન જોતા નહીં હોય હું અહીંયા ક્યારે લખું છું એટલા માટે ઘણા છોકરા છે એ બ બે ત્રણ ત્રણ વાર લખી નાખે છે સાહેબને ખબર જ નથી પડતી લાગતી વાંચતા નહીં આવડતું હોય આવું નથી હોતું પરંતુ આઠથી દસ મિનિટનો વેરીએશન હોય છે આનથી વધારે નહીં હોય આઠથી દસ સેકન્ડથી વધારે નહીં હોય એટલા માટે ને સોફ્ટ રિયલ ટાઈમ કહેવાય આ મોસ્ટલી યુટ્યુબ અનુભવ છે એક્સપિરિયન્સ છે એ થતો જોવા મળશે તો આ હતી આપણે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ બરાબર છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી વાત કરવાની છે એ ઓપરેટિંગ સિસ્ટમ આપણી આવે છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ જેને આપણે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ આ સર્વર શબ્દ છે ને એ ખાસ કરીને તમને એક તો બેંકમાં જોવા મળશે બેંકમાં સાંભળવા મળશે અથવા તો કોઈ આધાર કાર્ડ જ્યાં જનરેટ થાય છે અથવા તો જ્યાં આધાર કાર્ડ નીકળે છે એ જગ્યાએ જોવા મળશે અથવા તો કોઈ કોઈ સરકારી ઓફિસમાં તમે કાર્ય કરવા જાઓ છો ત્યાં તમને આ સર્વર શબ્દ છે એ જાણવા મળશે સાંભળવા મળશે આ એક પ્રકારનો શું છે મિત્રો સોફ્ટવેર છે સર્વર છે એક પ્રકારનો સોફ્ટવેર છે અને સર્વર ડાઉન છે એવું તમને સાંભળવા મળે તો આ આ શું છે નેટવર્ક ઓએસ છે સર્વર ઓએસ શું છે મિત્રો કોઈ સરકારી ઓફિસ છે આ ડિસ્ટ્રીબ્યુટેડ ઓએસ છે એ રહી ગયું છે આપણે પછી લઈશું પહેલાં લઈ લઈએ આપણે નેટવર્ક ઓએસ સરકારી કોઈ ઓફિસ છે એ સરકારી ઓફિસમાં તમે જાઓ છો અને એ સરકારી ઓફિસમાં તમામ જે બેઠા હોય છે ને એમ્પ્લોયી બરાબર છે જે નોકરીયાતો બેઠા હોય છે એ દરેક પાસે એક કમ્પ્યુટર છે અને આ દરેકના કમ્પ્યુટર એકબીજા સાથે સર્વરમાં જોડાયેલા હોય છે એટલે કે પોતાનો જે ડેટા છે એ શેર કરી શકે પોતાનો ડેટા છે એ શું કરી શકે શેર કરી શકશે બરાબર છે જેવી રીતે એક માસ્ટર પીસી હોય અહીંયા અને એને બીજા સાત આઠ પીસી છે એ જોડેલા હોય બરાબર છે એની સાથે સાત આઠ પીસી છે એ જોડેલા હોય સરકારી ઓફિસમાં કોસ્ટ કટિંગ માટે ખાસ કરીને આવું કરાય છે જેમ કે પચીસ એમ્પ્લોય બેઠો હોય ને પચીસે પચીસ ને પ્રિન્ટરની જરૂર પડતી હોય તો એકબીજા સાથે એક પ્રિન્ટર જોડેલું હોય તો આ બધા સાથે કોમન પ્રિન્ટર હોય આ કોમન પ્રિન્ટર હોય ગમે ત્યાંથી પ્રિન્ટ આપે તો અહીંયા પ્રિન્ટ નીકળવાની છે કોમન પ્રિન્ટર હોય આ તમ જોયેલું હોય છે બરાબર છે બેંકમાં ખાસ કરીને તમને આવું જોવા મળે કે ભાઈ પંદર જણા બેઠા હોય તો પ્રિન્ટર એક જ હશે ત્યાંથી જ બધી પ્રિન્ટ નીકળશે કોઈ મલ્ટીનેશનલ કંપની હોય એમાં એવું જોવા મળશે અથવા તો આ બધાનો ડેટા એકબીજા સાથે શેર થતો હોય એકબીજાને જરૂર તો અવારનવાર પેન ડ્રાઈવ કે મેઇલનો ઉપયોગ નથી કરવો પડતો બધા એકબીજાનો ડેટા એક્સેસ કરી શકશે જોઈ શકશે અથવા તો સર્વર પીસીમાં શું હોય છે તો કે એક જ માસ્ટર પીસી હોય છે બરાબર છે બાકી બધા ડમ ટર્મિનલ હોય એક ટર્મિનલ કેવું હોય છે તો કે મેઇન ટર્મિનલ હશે કે જેમાં સીપીયુ જોડેલું છે એને પોતાની મેમરી છે એને પોતાનું મગજ હશે ટૂંકમાં સીપીયુ પોતાનું વિશે આ દરેકને માત્ર ને માત્ર કીબોર્ડ અને માઉસ સાથે જોડાયેલા હોય માત્ર ને માત્ર કીબોર્ડ અને માઉસ સાથે જોડેલા હોય એટલે કે એક સર્વર પીસી હોય અને બાકીના બધા બધા શું હોય છે તો કે ડમ ટર્મિનલ હોય છે કે જેની પાસે માત્ર ને માત્ર કીબોર્ડ અને માઉસ હોય છે બરાબર તો આવી રીતે સર્વર પીસી તરીકે પણ જોડાયેલા આપણને જોવા મળે છે તો આ પ્રકારનું નેટવર્ક ઓએસ અથવા તો સર્વર ઓએસ છે એ માત્ર ને માત્ર અમુક ક્ષેત્ર પૂરતું મર્યાદિત સ્વરૂપે વાયર અથવા તો વાયરલેસ રીતે જોડેલું જોવા મળે છે આની પહેલાનું જે હતું ડિસ્ટ્રીબ્યુટેડ ઓએસ ડિસ્ટ્રીબ્યુટેડ ઓએસ એટલે શું ડિસ્ટ્રીબ્યુટેડ ઓએસ એટલે કે ભૌતિક રીતે દૂર એટલે કે જીઓગ્રાફિકલી અલગ અલગ દેશમાં કે અલગ અલગ

ત્રીજું જાપાનમાં જોવા મળે છે ચોથું તમે વહી જાઓ તો તમને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે જેને આપણે હમણાં હરાવ્યું બરાબર છે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે આ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે તો જીઓગ્રાફિકલી આ તમામ છે એ અલગ અલગ દેશમાં છે હજારો કિલોમીટરો દૂર છે તો આ બધાને કેવી રીતે જોડેલા છે તો કે ઇન્ટરનેટના માધ્યમથી ઇન્ટરનેટથી કનેક્ટેડ છે આ કોઈ ડમ ટર્મિનલ નથી આ બધાને પોતપોતાના મગજ છે જ તે બરાબર છે પોતપોતાનું સીપીયુ છે જ તે પરંતુ એનો જે ડેટા છે એનું મેઇન પીસી છે એ આ કહેવાય છે બરાબર છે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે જેમ કે ફેસબુક છે એ ફેસબુક પોતાનો જે ડેટા છે એ સેન્ટ્રલાઈઝ નહીં રાખે કે ભાઈ એક સર્વર જે એમનું એક છે ક્રેશ થઈ ગયું એટલે આખા વિશ્વમાં ફેસબુક છે એ યુઝ થતી બંધ થઈ જાય એવું નહીં બને શું થશે તો કે અલગ અલગ દેશમાં પોતપોતાના જે ઓએસ છે એ ઓએસ રાખશે અને ત્યાર પછી એ તમામ દેશમાંથી બધા દેશનું સંચાલન કરતાં જોવા મળશે પરંતુ ખબર તો એને બધી અહીંયાથી પડવાની જ છે બરાબર પરંતુ આ ડેટા છે બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલો જોવા મળશે જો સેન્ટ્રલાઇઝ હશે તો સેન્ટ્રલાઇઝ હશે તો શું થવાનું છે કે અહીંયા બંધ થયું એટલે આખા વિશ્વમાં બંધ થઈ ગયું પરંતુ અહીંયા ચાલુ છે અહીંયા ચાલુ છે અહીંયા ચાલુ છે અહીંયા ચાલું છે આમાંથી એક ભારતમાં બંધ થયું તો અમેરિકાની કનેક્ટિવિટી ભારત સાથે રહેશે ઓસ્ટ્રેલિયાની ભારત સાથે રહેશે જાપાનની ભારત સાથે રહેશે દરેકની કનેક્ટિવિટી તો અહીંયા આપણી સાથે રહેવાની જ છે ખ્યાલ આવ્યો તમને આવી રીતે તો સાથે રહેવાની છે એટલે આ ડિસ્ટ્રીબ્યુટેડ ઓયસ છે ખૂબ જ ઉપયોગી છે મોટી મોટી મલ્ટીનેશનલ કંપની છે એ વોટ્સએપ છે ફેસબુક છે અથવા તો ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે આ બધાય લોકો પોતપોતાના સર્વર ક્રેશ ન થાય અથવા તો વર્લ્ડ વાઈડ પોતાની સર્વિસ બંધ ન થાય એટલા માટે આવા ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ છે એનો યુઝ કરતી જોવા મળે છે બરાબર મિત્રો તો આ ખાસ યાદ રાખવાનું છે હવે આપણે જોઈએ આગળ જોવાનું છે આપણે ડિસ્ટ્રીબ્યુટેડ આવી ગયું નેટવર્ક ઓએસ આવી ગયું બરાબર છે નેટવર્ક ઓએસ આપણે જોઈ લીધું હવે જે જોવાનું છે ને મિત્રો એ આપણે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આપણે બધાએ પરિચિત છીએ અને ખાસ કરીને અહીંયા તમને જે દેખાય છે એ લીલા કલરનો બાબલો જેને આપણે કહીએ છીએ એન્ડ્રોઈડ શું કહીએ છીએ અને આપણે કહીએ છીએ એન્ડ્રોઈડ આ એન્ડ્રોઈડથી આપણે બધાએ પરિચિત છીએ બરાબર છે આ એન્ડ્રોઈડથી આપણે બધાય પરિચિત છીએ જો આ લેડીઝ હોય આ એન્ડ્રોઈડ છે આ રોબોટ છે બરાબર છે પરંતુ આમાંનામાં લેડી વર્ઝન હોય ને તો એને શું કહેવાય ગાયરોઈડ કહેવાય શું કહેવાય ગાયરોઈડ કહેવાય લેડીઝ હોય ને ગાયરોઇડ કહેવાય અને જેન્ટ્સ હોય ને એન્ડ્રોઈડ કહેવાય તો આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે ગૂગલ દ્વારા ફ્રી વાયર ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર કે દરેક વ્યક્તિને ફ્રી ઓફ મળે છે દરેકના મોબાઈલમાં ફ્રી ઓફ મળે છે સૌપ્રથમ પ્રથમ સપ્ટેમ્બર બે હાજર આઠ ના રોજ એચ ના મોબાઈલમાં કયા મોબાઈલમાં એચ કંપનીના મોબાઈલમાં સૌપ્રથમ વખત ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર આઠ ના રોજ એ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી અને એચ ટી એન્ડ્રોઈડ વર્ઝન સાથેનો મોબાઈલ છે બહાર પાડેલો હતો એ પહેલા ઓપરેટિંગ સિસ્ટમ હતી જ જાવા સિમ્બિયન આ બધાનો ઉપયોગ છે એ થતો હતો પરંતુ અહીંયા સૌ પ્રથમ વખત વિશ્વમાં એચ એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ સાથેનો એક મોબાઈલ લોન્ચ કર્યો છે નેક્સસ હેન્ડસેટ છે એ નેક્સસ હેન્ડસેટ છે એ વિશ્વનું સૌ એવું ઓપરેટિંગ સિસ્ટમ છે એવો ઉપગ્રહ છે કે જેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થયો હોય અને આ નેક્સસ હેન્ડસેસ ઉપગ્રહ છે એને ક્યાં છોડવામાં આવેલો છે તો કે અવકાશમાં છોડવામાં આવેલો છે એટલે તમને એ પણ ખબર હોવી જોઈએ કે વિશ્વનું સૌપ્રથમ સોરી વિશ્વનું સૌપ્રથમ અવકાશમાં જનાર ઓપરેટિંગ સિસ્ટમ એટલે એન્ડ્રોઈડ છે બરાબર આ નાસા દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું હતું નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે બરાબર છે જિન્જર બ્રેડ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર આ નેક્સસ એસ હેન્ડસેટ છે એ કાર્ય કરે છે ઉપગ્રહ છે એ કાર્ય કરે છે અને નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને વિશ્વમાં સૌપ્રથમ અવકાશ ઉપર જનારી એકમાત્ર ઓપરેટિંગ સિસ્ટમ એટલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એ જોવા મળે છે વર્લ્ડ વાઇડ સૌથી વધારે યુઝર આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના જોવા મળે છે ઘણી બધી કંપનીઓ છે એણે એન્ડ્રોઈડને નથી અપનાવ્યો અને જે એક સમયે વિશ્વની સૌથી મોટી મોબાઈલ નિર્માતા અને મોબાઈલ વેચનાર કંપની હતી આજે ધૂળ ચાંટતી થઈ ગઈ છે કોના કારણે માત્ર એન્ડ્રોઈડના કારણે કે જેમણે એન્ડ્રોઈડને અપનાવ્યું નથી એટલે એન્ડ્રોઈડે એમને નાસ્તો નેસ્તો નાબૂદ કરી દીધા જેમ કે નોકિયા

એ હાલમાં પરીક્ષણમાં છે બરાબર છે કે જે લોકો ડેવલોપર હોય છે એ ડેવલોપર આને યુઝ કરતા હોય છે એમાં સુધારો વધારો કરતા જોવા મળે છે પરંતુ વર્લ્ડ વાઈડ એન્ડ્રોઈડ ટેન છે એ હાલમાં અસ્તિત્વમાં આવેલી આપણને જોવા મળે છે જે લેટેસ્ટ એન્ડ્રોઈડનું વર્ઝન છે અથવા તો એવો પ્રશ્ન પણ પૂછી શકે કે એન્ડ્રોઈડ નાઇન જે હતું એનું સક્સેસિવ વર્ઝન કયું હતું તો કે એન્ડ્રોઈડ ટેન હતું બરાબર છે પાય વર્ઝન હતું એન્ડ્રોઈડ નાઇન એટલે પાય વર્ઝન આ પાય પાય નામ હતું મિત્રો પાય પછી એન્ડ્રોઈડ ટેન આવ્યું એકથી નવ જે હતા એન્ડ્રોઈડ વન એન્ડ્રોઈડ નાઇન નવ સુધીના વર્ઝન હતા એ બધા શેની ઉપર તો કે એ બધાને મીઠાઈ ઉપર એક થી નવના મીઠાઈ ઉપર નામ હતા શેની ઉપર નામ હતા મીઠાઈ પરથી નામ આપ્યા આવતું જોવા મળે છે તો આ ખાસ યાદ રાખવાનું છે અહીંયા જોવા મળે છે ઓગણત્રીસ જૂન બે હાજર સાતે લોન્ચ થયેલું આઈઓએસ વિશ્વની સૌથી મોંઘી મોબાઈલ નિર્માતા કંપની એપલ આ એપલ દ્વારા આઈઓએસ છે લોન્ચ કરવામાં આવેલું છે આઈઓ છે લોન્ચ કરવામાં આવેલું છે ને એપલના મોબાઈલમાં તમને આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ જે જોવા મળે હાલમાં ચૌદ આઈઓએસ ચૌદ કેટલામું આઈઓએસ ચૌદ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે અને એ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ સેમ આવી છે આઈફોન ટ્વેલ્વમાં જો કે મારી કરતાં તમે બધા વિદ્યાર્થીઓ પરિચિત હશો આઈફોન ટ્વેલ્લ વિશે એના કન્ફિગરેશન તમને ખબર હશે એમાં કયું ચીપ ઇન્સ્ટોલ થયેલું છે એમાં મેમરી એમાંથી ડિસ્કાઉન્ટ કેવી રીતે લેવો અથવા તો આ પ્રકારના ફોન છે એ ફોન હાથમાં રાખવાથી પણ કેટલી પ્રસિદ્ધિ થાય છે બરાબર છે આ તમે બધા ભારતમાં જાણો છો તો હાલમાં આઈઓએસ ફોર્ટીન છે એ લેટેસ્ટ વર્ઝન છે અને આઈઓએસ ટ્વેલ્વમાં ઇન્સ્ટોલ થયેલું આપણને જોવા આપણને જોવા મળે છે બરાબર તો ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમ છે સિમ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ જેને બે હજાર આઠમાં કોને ખરીદી હતી તો કે નોકીએ ખરીદી હતી ઓગણીસો ને માં સિમ્બિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સિમ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ છે એ અસ્તિત્વમાં આવી અને સોની ઇરિક્શન છે મોબાઈલ મોટોરોલા છે ત્યાર પછી સેમસંગ છે આ તમામ મોબાઈલ નિર્માતા કંપનીઓ દ્વારાનો યુઝ કરવામાં આવેલો છે અને અંતે બે હજાર આઠમાં અને નોકિયાએ ખરીદી લીધી હતી અને આને ખરીદ્યા પછી જ નોકિયાએ એન્ડ્રોઈડને અપનાવ્યું નહોતું અને હોડમાં આવી ગયા અને એ હોડમાં સિમ્બિયન છે એનું પત્તું સાફ થઈ ગયેલું આપણને જોવા મળે છે અને છેલ્લી ઓપરેટિંગ સિસ્ટમ છે બ્લેકબેરી છે એ બ્લેકબેરી જે વિશ્વના સૌથી એમ કહેવાય ને કે સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જાણીતી હતી કે ભાઈ એમના જે ઈમેલ છે સરકાર પણ ન જોઈ શકતી બરાબર છે ઘણા બધા દેશોમાં એને લઈને વાંધા પણ જોવા મળ્યા મોટા મોટા રાજકારણીઓ હોય મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય પોતાના મેલ સિક્રેટ રાખવા માટે પોતાનો ડેટા સિક્રેટ રાખવા માટે બ્લેકબેરીનો ઉપયોગ કરતા જોવા મળતા હતા જે ઓગણીસો ને નવ્વાણુંમાં લોન્ચ કરવામાં આવ્યું હતું બ્લેકબેરી આ જે બ્લેકબેરીના ફોન છે એ નામો નિશેષ થઈ ગયેલા જોવા મળે છે બરાબર જે બ્લેકબેરી તમને જોવા મળશે બહુ ઓછા પ્રમાણમાં તો આ હતી આપણી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમો વિશેની જાણકારી હવે આપણે જે ટોટલ સાત ઓપરેટિંગ સિસ્ટમ વિશેની માહિતી મેળવી છે બરાબર છે ટોટલ સાત ઓપરેટિંગ સિસ્ટમ વિશેની માહિતી મેળવી એમાં સૌ પ્રથમ જે બેચ ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછીની ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી જેને આપણે મલ્ટી પ્રોસેસ કહીએ છીએ ત્યાર પછીની આપણે વાત કરી સોરી મલ્ટિટાસ્કિંગ કહીએ છીએ ત્યાર પછી ત્રીજી મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી મલ્ટી પ્રોસેસર એમાં આપણને જોવા મળ્યા બરાબર છે એ મલ્ટી પ્રોસેસર જોવા મળ્યા પછી આપણે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળી ત્યાર પછી ડિસ્ટ્રિબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ કે જેમાં વિશ્વના જુદા જુદા દેશોમાં આ કમ્પ્યુટર છે એ ઇન્ટરનેટ દ્વારા જોડાયેલા આપણને જોવા મળે છે અને છેલ્લી જે આપણે ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ અને ત્યાર પછી આપણી આ ચાર ઓપરેટિંગ સિસ્ટમ જે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે આ સાત ઓપરેટિંગ સિસ્ટમ વિશેની માહિતી છે એ મેળવી છે હવે જે આપણે જોવાનું છે એ ઓપરેટિંગ સિસ્ટમ એ ઓપરેટિંગ સિસ્ટમના જે જુદા જુદા પ્રકારો જોવા મળે છે જેમાં લિનક્સ છે યુનિક્સ છે મેકેન્ટોસ છે અને વિન્ડોઝ છે એના વિન્ડોઝની આપણે ખાસ કરીને માહિતી મેળવવાની છે

યુનિક્સ છે સાયન્ટિફિક ગણતરીઓ માટે અથવા તો સાયન્ટિફિક ક્ષેત્રે વધારે વપરાય છે ત્યાર પછી મેકેન્ટોસ છે મેકેટોસ છે એપલ એપલ છે એ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે ખુદ ડિઝાઇન કરે છે પોતાના હાર્ડવેર છે એ ખૂબ ડિઝાઇન કરે છે એનું એપ્લિકેશન સ્ટોર છે અલગ જોવા મળે છે અને છેલ્લી વિશ્વમાં સૌથી વધારે અને સૌથી વધારે પાયરેટેડ જો હોય ને તો એ આપણને વિન્ડોઝ છે મિત્રો ગૂગલ છે ને ગૂગલમાં સર્ચ કરેલું છે ને તમે ઘણીવાર ઓપ કોઈ સોફ્ટવેર સર્ચ કરતા હશો ને તો તમને ગૂગલ કહેશે કે ફ્રી તો ભાઈ તે લગાડ્યું નથી કારણ કે આપણે ભારતમાં શું મોટા પગનું ફ્રી છે એ ગોતતા હોઈએ બરાબર છે વધારે ફ્રી છે એ ગોતતા હોઈએ કે ભાઈ એડોપ રીડર ફોર ફ્રી અથવા તો વીએલસી મીડિયા પ્લેયર ફોર ફ્રી માઇક્રોસોફ્ટ ઓફિસ સૂટ ફોર ફ્રી બરાબર એવું પાછળ પર ફ્રી લગાડતા હોઈએ છીએ કારણ કે મફતમાં મળે ને એની આનંદ જ ક્યાંક આપણી માટે અલગ હોય છે તો એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ આપણે ભણશું આગળ પહેલા જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તે એક પ્રકારની ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એના લાઇસન્સ વર્ઝન તમને ફ્રીમાં મળી રહેશે બરાબર છે કે ઇન્ટરનેટના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી તમે એને અપ્લાય કરી શકો છો ઘરે બે સીડી આવી જશે ને એ સીડી તમે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દેશો એટલે આ લિનક્સ છે એ તમારું ઇન્સ્ટોલ થઈ જવાનું છે ઈસવીસન ઓગણીસો ને ઓગણસિત્તેરમાં કઈ જગ્યાએ તો કે અમેરિકામાં વિલી એટીએનટી બેલ લેબોરેટરીઝ મિત્રો આ યાદ રાખવાનું છે લિનક્સ છે સૌપ્રથમ ક્યાં ડિઝાઇન થઈ હતી ઓગણીસો ને ઓગણસિત્તેરમાં એટી એન્ટી બેલ લેબોરેટરીઝ ખાતે કોણે કોણે તો કે કેન થોમ્સન ભાઈ છે ડેનિસ લેબોરેટરી અમેરિકા ખાતે આને સૌપ્રથમ બેય સિસ્ટમ છે એ તૈયાર કરી હતી અને ત્યાર પછી સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો એકાણું આ તારીખ યાદ રાખજો મિત્રો સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો એકાણું ના રોજ કોને તો કે ટોરવાલ્ડ

લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ એનો એક ફાયદો છે લિનક્સમાં ક્યારેય વાયરસ આવતા નથી વાયરસ ફ્રી છે વાયરસ ફ્રી છે કારણ કે વિશ્વના માત્ર ત્રણથી ચાર ટકા લોકો છે લિનક્સ વાપરતા જોવા મળે છે હાલના તબક્કામાં જ્યારે તમે વિન્ડોઝ યુઝ કરો છો વર્ષના સાતથી આઠ હજાર રૂપિયાના લાઇસન્સ સ્વરૂપે આપવા પડે છે આપણે કોઈ દે આપ્યા નથી પણ આપવા પડે છે એવું કહેવાય છે બરાબર છે સાતથી આઠ હજાર રૂપિયા આપવા પડે છે તો જ તમને એનું લાઇસન્સ વર્ઝન પ્રાપ્ત થાય કારણ કે એક પેઇડ સોફ્ટવેર છે એ પેઇડ સોફ્ટવેર તમે ખરીદશો પેઇડ સિસ્ટમ સોફ્ટવેર તમે ખરીદશો ત્યારે જ તમને એના તમામ લાભો છે તમામ પ્રકારના એના કમાન્ડ છે અને તમામ ફેસિલિટીઝ છે એ તમે યુઝ કરી શકશો એક્સેસ કરી શકશો જ્યારે લિનક્સમાં તમે ફ્રીમાં કરી શકશો શું કામ કારણ કે કોઈ એન્ટીવાયરસ એમાં જ નથી શું કામ કારણ કે લાયસન્સ વર્ઝન છે એનું ફ્રીમાં મળે છે હવે વર્ષે કોઈ બે થી ત્રણ હજાર રૂપિયા એન્ટીવાયરસમાં શું કામ નાખે ઇન્સ્ટોલ કરવા માટે જેવો એમ લાગ્યું કે એન્ટી વાયરસ આવ્યો છે ને સિસ્ટમ છે એ બહુ અકળડકળ થઈ ગઈ છે એટલે શું કરશે તો કે ભાઈ એનો પોતાનો ડેટા છે ને બેકઅપ કરીને સીધે સીધું ફોર્મેટ મારી દેશે અને ત્યાર પછી નવી સીડી મગાવીને નવું ઇન્સ્ટોલ કરી લેશે નવી કી છે એ એન્ટર કરી દેશે એટલે એને તમારું કોમ્પ્યુટર થઈ ગયું નવું સોફ્ટવેર છે એ નવો થઈ ગયો એટલા માટે એમાં કોઈ એવો માણસ છે એ કહેવાય ને કે કોઈ વાયરસ છે એની અંદર પ્રવેશ કરાવશે જ નહીં બનાવશે જ નહીં એની માટે વાયરસ અને વાયરસ એ કોણ બનાવે ઓપરેટિંગ સિસ્ટમ જે બનાવતો એ જ વાયરસ બનાવને સિંડુ ક્યાં છે આપણે જી બી વાળા મીટર નાખી જાય છે તો પછી એમાંથી નિયમિત કોઈક આપણને આવીને કહેશે ત્યારે જ ખબર પડશે ને ચોરી ક્યાંથી થાય બરાબર છે આ પ્રકારના દાખલાઓ છે એ કોઈને કોઈ કહેતું હોય મેં જોયું તો નથી પણ આવું કોઈ કહેતું હોય કે ભાઈ ત્યાંથી જ તમને આવી માહિતી મળી શકે છે ત્યાર પછી યુનિક્સ આવે છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઓગણીસો ને ઓગણ એટીએનટી બે લેબમાં વિકસાવાઈ હતી આ એક મલ્ટીયુઝર તેમજ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે કેવી છે મલ્ટી યુઝર તેમજ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે એ જોવા મળે છે ત્યાર પછી મેકએન્ટોશ આવે છે મેકએન્ટોશ એપલ છે એ એપલ ના કમ્પ્યુટરમાં જ થતો જોવા મળે છે મેકએન્ટોશ ક્યાં ઓપરે છે માત્ર અને માત્ર એપલ ના કમ્પ્યુટરમાં જ થતો એનો ઉપયોગ જોવા મળે છે બાકી ક્યાં એનો ઉપયોગ થતો જોવા મળતો નથી બરાબર છે મિત્રો તો આ હતી ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા હવે અહીંયા તમને જે દેખાય છે એ વ્યક્તિ એટલે બિલ ગેટ્સ આ બિલ ગેટ્સ એટલે એક સમયના આમ તો એક દસકાના વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ આજે પણ વર્લ્ડ વાઈડ ટોપ ટેનમાં એમનું સ્થાન તમને જોવા મળશે પોતે હાલમાં વય નિવૃત્ત છે પરંતુ આજે પણ વિશ્વના દસ સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓમાં સૌથી પાવરફુલ વ્યક્તિઓમાં એમનું સ્થાન છે એ જોવા મળે છે એકદમ સિમ્પલ વ્યક્તિ છે માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક છે અને એના ચેરમેન હાલના જોન ડબલ્યુ થોમ્સન છે થોમ્સન કોણ છે થોમ્સન છે થોમ્સન અહીંયા સ્પેલિંગ થોડુંક મિસ્ટેક છે એટલે તમને લખી દઉં થોમ્સન છે જોન ડબલ્યુ થોમ્સન છે ને એના સીઓ કોણ છે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે તો સત્ય નડેલા ગૂગલના સીઈઓ કોણ છે સુંદર પિચાઈ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે બરાબર છે સુંદર પિચાઈ ક્યાં આવશે ગૂગલમાં જ્યારે સત્ય નડેલા ક્યાં આવશે એ સીઈઓ છે માઇક્રોસોફ્ટ કંપનીના સી ઇઓ સત્ય નદેલા છે બરાબર છે તો માઇક્રોસોફ્ટની સબસિડરી એટલે વિન્ડોઝ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આજે તમને વિશ્વભરના મોટા ભાગના કમ્પ્યુટરમાં જોવા મળશે એમ એ સ ઓફિસ જોવા મળશે એમને મોટા ભાગના કમ્પ્યુટરમાં જે એક સ્યુટ છે આપણે આગળ ભણેલા છે એના વિશે બરાબર તો ભણવાની શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈએ તો માઇક્રોસોફ્ટ ઓફિસ છે એ માઇક્રોસોફ્ટ ઓફિસ પહેલાં જે ઓપરેટિંગ સિસ્ટમ આવી છે એ ઓપરેટિંગ સિસ્ટમ સૌ પ્રથમ કયા વર્ષમાં આવી તો સૌ પ્રથમ ડોઝ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે એ ક્યારે આવી ઓગણીસો એક્યાસી માં ઓગણીસો માં ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ આવી આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયા કે ભાઈ માય વિન્ડોઝ એક્સપી છે એ વિન્ડોઝ એક્સપી નું સક્સેસર કયું કહેવાય છે સક્સેસર ઓએસ કયું કહેવાય વિન્ડોઝ એક્સપીનો સક્સેસર ઓએસ કયું કહેવાય તો એ છે વિન્ડોઝ વિસ્ટા એટલે સક્સેસર એટલે એના પછી એના પછી કયું આવ્યું તો કે વિસ્ત આવ્યું બરાબર તો અહીંયા વિન્ડોઝ વન પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ઝીરો વિન્ડોઝ એન્ટી એટલે કે ન્યૂ ટેકનોલોજી થ્રી પોઈન્ટ ઝીરો થ્રી પોઈન્ટ વન નાઇન્ટી ફાઈવ નાઇન્ટી એઇટ મિલેનિયમ એડિશન બે હજારમાં મિલેનિયમ એડિશન લોન્ચ થઈ હતી ત્યાર પછી વિન્ડોઝ ટુ થાઉઝન્ડ ત્યાર પછી વિન્ડોઝ એક્સપી વિસ્ટા સેવન એટ અને ટેન ટેન છે લેટેસ્ટ આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે તાજેતરમાં વિન્ડોઝનું સૌથી આધુનિક

સ્વિચ ઓન કરશો બરાબર છે એટલે કે અંદરની જે ડિવાઇસ છે અંદર અંદર પ્રક્રિયા થતી હોય તો હવે તમે શું કરશો તમને કાંઈ ખબર નથી તમે સ્વિચ પાડી દીધી તો આ પ્રક્રિયા જે થાય છે ને બુટિંગ કહેવાય શું કહેવાય બુટિંગ પ્રોસેસ થાય આ બુટિંગ પ્રોસેસ થયા પછી જે તમારી સામે સ્ક્રીન આવે છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો એક સરસ મજાનો વોલપેપર હોય છે આ વોલપેપર હોય છે એ વોલપેપર તમે જોઈ શકો છો બરાબર કમ્પ્યુટરને શરૂ કરતા તમારી સ્ક્રીન સામે જે આવે છે તેને ડેસ્કટોપ કહેવામાં આવે છે આ ડેસ્કટોપ ઉપર વોલપેપર હોય છે એ વોલપેપર અને જુદા જુદા આઇકન હોય છે આ આઈકનમાં તમને પહેલું આઇકન જોવા મળે માય કમ્પ્યુટર શું જોવા મળશે મિત્રો માય કમ્પ્યુટર માય ડોક્યુમેન્ટ બીજું અગત્યનું રિસાયકલ બિન આ રીસાયકલ બિન પણ જોવા મળશે કચરા ટોપલી જેને કહીએ છીએ એ જોવા મળશે બરાબર છે ડેસ્કટોપની નીચેના છેલ્લા ભાગને ટાસ્ક બાર કહેવાય ટાસ્ક બાર કોને કહેવાય દેખાડું તમને આ છે તમારું ટાસ્ક બાર શું કહેવાય ને ટાસ્ક બાર તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાંથી તમને જુદી જુદી ટાસ્ક છે એ કરવા માટેની પ્રેરણા મળે છે બરાબર જેમ કહીએ તો એ ચાલે ટાસ્ક જે થતી હોય જે ઓપરેશન કન્ડક્ટ થતું હોય એ તમને ત્યાં જોવા મળે કે તમે કઈ કઈ ફાઇલો ઓપન કરેલી છે એ તમામના આઇકન છે એ તમને ત્યાં જોવા મળશે એટલે કે અહીંયા સ્ટાર્ટ બટન જોવા મળશે ટાસ્ક બાર આઇકન્સ જોવા મળશે વિન્ડોઝ નોટિફિકેશન એરિયા અને ટાઈમ અને ડેટ અહીંયા એકદમ ખૂણામાં જમણી સાઈડના ખૂણામાં જોવા મળે ડાબી સાઈડના ખૂણામાં સ્ટાર્ટ બટન જોવા મળશે અહીંયા જોવા મળશે જુદા જુદા આઇકન્સ કે જેવી રીતે તમે અહીંયા માઇક કોમ્પ્યુટર પર સિંગલ ક્લિક કરશો એટલે ત્યાં સિલેક્ટ થશે ડબલ ક્લિક કરશો એટલે કે વિન્ડો ખુલશે વિન્ડો એટલે કે અહીંયા બારીના સ્વરૂપમાં નથી પરંતુ એક અલગ વિન્ડો ખુલશે બરાબર છે એ વિન્ડો ખુલશે અને એમાંથી તમારે જે પ્રક્રિયા કરવી હોય એમાં આગળ વધી શકશો કે કઈ ડ્રાઈવમાં જવું સી ડ્રાઈવ ઈ ડ્રાઈવ એફ ડ્રાઈવ જે ડ્રાઈવમાં જવું હોય અથવા તો કોઈ પેન ડ્રાઈવ એક્સેસ કરવી હોય ત્યાંથી કરી શકશો બરાબર એવી જ રીતે કોઈ એપ્લિકેશન હોય છે એની વિન્ડોઝ હોય છે અથવા તો કોઈ સિસ્ટમ ની અંદર જે કંઈ સોફ્ટવેર રાખેલો છે એની ડિવાઇસ હોય છે વિન્ડોઝ જોઈએ કોઈપણ આઇકન પર ડબલ ક્લિક કરતા કમ્પ્યુટરમાં એક નવી સ્ક્રીન આવે છે એને વિન્ડો કહેવાય છે બરાબર મેં અગાઉ કીધું એમ કે એક નવી સ્ક્રીન આવે વિન્ડો કહેવાય છે વિન્ડોઝના બે પ્રકાર હોય છે પહેલી છે એપ્લિકેશન વિન્ડોઝ અને બીજી છે ડોક્યુમેન્ટ વિન્ડો બરાબર છે મિત્રો એપ્લિકેશન વિન્ડો અને ડોક્યુમેન્ટ વિન્ડો આ બે પ્રકારની વિન્ડો છે આવતી જોવા મળે છે આ બધી એક નોર્મલ માહિતી છે પરંતુ તમને કાંઈ પરીક્ષામાં છૂટે નહીં એટલા માટે આ કરાવું છું લગભગ બધા જે મિત્રો જોવે છે એ બધાને લગભગ ખ્યાલ હશે કે ભાઈ આમાં બે વિન્ડો હોય એક તો એપ્લિકેશન વિન્ડો હોય અને બીજી ડોક્યુમેન્ટ વિન્ડો છે એ જોવા મળે છે બરાબર છે અહીંયા કોઈ આપણે બારીના સ્વરૂપમાં જ લેતા નથી કંટ્રોલ પેનલથી જોવા મળે જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર પર કંટ્રોલ થાય કોને ઇન્સ્ટોલ કરવો છે કોને અનઇન્સ્ટોલ કરવો છે કયું અકાઉન્ટ નવું બનાવવું છે બરાબર છે સોફ્ટવેર છે એની કોઈ પ્રોપર્ટીઝ હોય તો એ પણ તમે ત્યાં જોઈ શકો છો એવી સુવિધા મળે છે અથવા તો માઉસ બટન છે એ માઉસ બટનના સેટિંગ ચેન્જ કરવા હોય એની સ્પીડ ચેન્જ કરવી હોય તમારું કરસર છે કરસર કેટલું ભાગે છે આમ તેમ એની સ્પીડ સેટ કરવી હોય તો એ પણ ક્યાંથી થશે કંટ્રોલ પેનલમાંથી થશે એટલે કે કમ્પ્યુટરમાં જે કાંઈ એપ્લિકેશન્સ આપેલી છે જે કોઈ ડિવાઈસ એની સાથે જોઈન્ટ કરેલી છે બરાબર છે જેવી રીતે સીપીયુ સાથે મોનિટર જોઈન્ટ કરેલું છે પ્રિન્ટર જોઈન્ટ કરેલું છે અથવા તો અધર કોઈ સોફ્ટવેર જોઈન્ટ કરેલા છે એ તમામ સોફ્ટવેર અને હાર્ડવેર એનો કંટ્રોલ તમને આ કંટ્રોલ પેનલમાં જોવા મળશે બરાબર છે કંટ્રોલ પેનલમાં એકાઉન્ટ બનાવી શકાય છે અને તેમાં પાસવર્ડ બદલાવી શકાય છે આ કંટ્રોલ પેનલની એક વિન્ડો તમને અહીંયા જોવા મળે છે કે તમને આટલા પ્રકારના ઓપરેશન્સ છે એ કંટ્રોલ પેનલમાં તમે કરી શકો છો અહીંયા તમને પાંચ કોલમ દેખાય છે એ પાંચે કોલમમાં તમને જુદા જુદા ઓપરેશન વિશેની માહિતી આપેલી છે ત્યાર પછીની વાત આવે છે ફોલ્ડર વિશેની બરાબર છે ફોલ્ડર છે એ ફોલ્ડરની અંદર ફોલ્ડર રાખી શકો છો તમે તમારો માહિતીનો સંગ્રહ છે એ આ સંપૂર્ણ કોમ્પ્યુટરનો એક ફોલ્ડરમાં પણ રાખી શકો છો ફોલ્ડરનો ઉપયોગ છે એ ફાઇલનો સંગ્રહ કરવા શેની માટે થાય જુદી જુદી ફાઇલનો સંગ્રહ કરવા માટે ફોલ્ડરનો ઉપયોગ થાય છે ફોલ્ડરને ડિરેક્ટરીના નામથી પણ ઓળખવામાં આવે છે ફોલ્ડરને શું કહેવાય છે ડિરેક્ટરી પણ કહેવાય છે ખાસ યાદ રાખજો ફોલ્ડરને ડિરેક્ટરી પણ કહેવાય છે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર તમારે જો બનાવવું હોય તો બનાવી શકો છો એક ફિલ્ડરની અંદર તમારે જો કોઈ બીજું ફોલ્ડર બનાવવું હોય એ પણ તમે બનાવી શકો છો બરાબર છે આ વાત પણ યાદ રાખવાની છે તમારે બધી જ ફાઇલોના સંગ્રહ ફોલ્ડરમાં થાય છે નોમિનલ વાત છે બધાને ખ્યાલ છે બરાબર છે રિસાયકલ બિન બધાને ખબર છે મિત્રો કે કોઈ પણ વસ્તુ તમે ડિલીટ કરો છો કોઈ ફાઇલ ડિલીટ કરો છો તો એ સીધી ક્યાં જવાની છે એ કચરા ટોપલીમ જવાની છે જેમ આપણે કચરો કચરા ટોપલીમ નથી નાખતા એમ કોમ્પ્યુટર સમજુ છે એ બધોય કચરો એ કચરા ટોપલીમ નાખશે પરંતુ આ આપણે એમ થાય કે આ કચરા ટોપલીમાંય નથી નાખવું અને એકદમ બિન જરૂરી વસ્તુ છે તો તમે શું કરશો તો શિફ્ટ સાથે ડિલીટ દબાવશો બરાબર છે શિફ્ટ પ્લસ ડિલીટ છે એક ઈ પ્રેસ ને એટલે તમારે આમાં પણ નહીં જાય સીધે સીધું બહાર ફેંકાઈ જશે બરાબર એટલે કે ક્યારેય તમે મેળવી શકશો નહીં અને આની અંદર હોય તો તમે એક બે મહિના સુધી પાછું મેળવી શકો છો એ રિસાયકલ બિન છે ત્યાર પછી માય કમ્પ્યુટર માય કોમ્પ્યુટર દ્વારા કમ્પ્યુટરની સિસ્ટમને એક્સેસ કરી શકાય છે કમ્પ્યુટરની સિસ્ટમને એક્સેસ કરી શકાય છે કોમ્પ્યુટર ઓપન કરતા હાર્ડ ડિસ્ક તમને એમાં જોવા મળશે જુદી જુદી ડ્રાઇવ મેં કીધું કે સી ડ્રાઇવ ડી ડ્રાઈવ ઇ ડ્રાઈવ એફ ડ્રાઈવ ઝી ડ્રાઈવ જેટલા તમે પાર્ટિશન પાડેલા હોય એટલા પ્રકારની તમને ડ્રાઈવ ત્યાં જોવા મળે છે કોઈ પણ ફાઇલને સિલેક્ટ કરી તેમના પ્રોપર્ટીઝ પણ જોઈ શકાય કોઈ ફાઇલ સિલેક્ટ કર્યા પછી એની પ્રોપર્ટીઝ પણ તમે ક્યાંથી જોઈ શકશો તો કે અહીંયાથી તમે એની પ્રોપર્ટીઝ પણ જોઈ શકો છો બરાબર છે ત્યાર પછી આવે છે મિત્રો નોટપેડ જો હવે નોટપેડ ઘણા બધા એમ કહેતા હોય કે સાહેબ આ તો એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય ને પણ મિત્રો યુટિલિટી સોફ્ટવેરમાં નોટપેડ વર્ડપેડ અને પેઇન્ટ આ ત્રણનો સમાવેશ થશે જે યુટિલિટી સોફ્ટવેર છે સોફ્ટવેરના મેં તમને ત્રણ ભાગ કીધા એપ્લિકેશન સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર અને યુટિલિટી સોફ્ટવેર આ યુટિલિટી સોફ્ટવેરમાં સમાવેશ થાય છે પેન્ટનો તો આ પેન્ટ છે એ કેવો સોફ્ટવેર છે તો કે ટેક્સ એડિટર સોફ્ટવેર છે તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે છે નીચેના પૈકી કયો સોફ્ટવેર ટેક્સ એડિટર સોફ્ટવેર છે

એચ ટીએમએલને લગતી ફાઇલો બનાવવા માટે આ કાર્ય લાગે છે બરાબર છે ખાસ કરીને હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે એ એચ એ એચ ટીએમએલની ફાઇલો બનાવવા માટે આ ખાસ કરીને નોટપેડનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થતો જોવા મળે છે એટલા માટે આ યુટિલિટી સોફ્ટવેર છે ત્યાર પછીનો યુટિલિટી સોફ્ટવેર છે વર્ડપેડ શું છે મિત્રો વર્ડ પેડ આ વર્ડપેડ છે એક જાતનો યુટિલિટી સોફ્ટવેર છે પણ અહીંયા શું થશે વર્ડ પ્રોસેસિંગ તમારે બોર્ડ કરી શકશો ઇટાલિક કરી શકશો અન્ડરલાઇન કરી શકશો અથવા તો આની અંદર તમે કોઈ પિક્ચર એડ કરી શકશો શું કરી શકશો કોઈ પિક્ચર છે કોઈ વર્ડ આર્ટ છે જુદી જુદી ઇફેક્ટ છે એ આપી શકશો તો આવી બધા ઓપરેશન છે એ તમે આમાં કરી શકશો જુદી જુદી ફેસિલિટીઝ છે એ મળતી જોવા મળે છે રીચ 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 ટેક્સ 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 એટલે પરંતુ દેખાવમાં લાગે બરાબર આંખને આંખને ગમે ગમે કહેવાય કહેવાય મેટ છે આ રીચ ટેક્સ ફોર્મેટ આરટીએફ આરટીએફે એક્સટેન્શન છે ડોટ આરટીનું એક્સટેન્શન છે બરાબર છે વર્ડ પેડ નું એક્સટેન્શન છે ત્યાર પછી આગળ વધીએ મિત્રો ત્યાર પછી આવે છે પેન્ટ આ પેન્ટ છે આ પેન્ટમાં તૈયાર કરેલી ફાઇલને બિટમેપ ફાઇલ કહેવાય શું કહેવાય બિટમેપ ફાઇલ કહેવાય બિટમેપ ફાઇલનો ઉપયોગ તમે વોલપેપર તરીકે પણ કરી શકો વોલપેપર જે તમારા કમ્પ્યુટરના ડેસ્કટોપ ઉપર વોલપેપર હોય છે ને એ વોલપેપર તરીકે પણ કરી શકો છો વોલપેપર તરીકે કરી શકાય છે ત્યાર પછી ઝૂમ કેટલું થાય સાડા બાર ટકાથી આઠસો ટકા સુધીનું ઝૂમ થાય સાડા બાર ટકાથી આઠસો ટકા સુધીનું ઝૂમિંગ છે એ તમને જોવા મળે છે બરાબર ફાઇલ એક્સટેન્શન બી એટલે કે બિટમેક પિક્ચર આને શું કહેવાય છે બિટ મેક પિક્ચર રીચ ટેક્સ આરટીએફ કર્યું ને રીચ ટેક્સ ફોર્મેટ શેનું હતું તો કે વર્ડનું હતું બરાબર છે વર્ડ પેડ આપણે જોયેનું હતું ટી એક્સ હતું તો કે પેડ નહોતું જ્યારે અહીંયા પેઇન્ટનું તમને જોવા મળે છે ડોટ બીએમપી બીટ મા પિક્ચર છે એનું એક્સટેન્શન જોવા મળે છે આ ત્રણની વાત હતી હવે ઘણા બધા અગત્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એક્સટેન્શનને લગતા આ એક્સટેન્શનને લગતા પ્રશ્નની મારે વાત કરવી છે તમને કે ભાઈ પરીક્ષામાં જ્યારે ત્યારે એના ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે અને એક્સટેન્શન પણ પૂછાતા જોવા મળે છે જેમ કે પીડીએફ અવારનવાર પૂછાય છે જીઆઈએફ અવારનવાર પૂછાય છે તો યાદ રાખવાના છે પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ આ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે એ પીડીએફ સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો કોના દ્વારા તો કે એડોબ રીડર કંપની એડોબ રીડર જે છે એડોબ કંપની દ્વારા ફોર્મેટ છે લોન્ચ કરવામાં આવ્યું હતું

કે ભાઈ બીટ મેપ ઇમેજીસ કહેવાય છે જેપીજી જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપેક્ટ એક્સપોર્ટ ગ્રુપ કહેવાય શું કહેવાય અહીંયા એક્સપોર્ટ ગ્રુપ કહેવાય એક્સપેક્ટ નહીં પણ એક્સપોર્ટ્સ ગ્રુપ કહેવાય જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપોર્ટ ગ્રુપ તરીકે ઓળખાય છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે જેપીજી નું પૂરું નામ શું જોઈન્ટ ફોટોગ્રાફિક

ત્યાર પછી જેપીજી જોઈન્ટ ફોટોગ્રાફિકલ એક્સપોર્ટ્સ ગ્રુપ કહેવાય ને છેલ્લું જોયું એ છે જીઆઈએફ ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ કહેવાય છે બરાબર છે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે પીએનજી પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક પીએનજી ડોટ પીએનજી એટલે કે પોર્ટેબલ ગ્રાફિક નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે આનું પૂરું નામ પણ યાદ રાખવાનું છે અહીંયા જેટલા એક્સટેન્શન કરાવવાનું છે એ ખૂબ જ પરીક્ષાની દૃષ્ટિ ગત્યના છે અને આ ઓફિસ માટે પણ અગત્યના છે ડોટ પીએસડી એડોપ્ટ ફોટોશોપ ડોક્યુમેન્ટ એનું એક્સટેન્શન છે

મળે છે તો આટલા એક્સટેન્શન છે એને યાદ રાખવાના છે હવે જે તમારે યાદ રાખવાનું છે એ આવે છે વિન્ડોઝમાં વપરાતી અગત્યની શોર્ટકટ કીઝ આ શોર્ટકટ કીઝ પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ અને કોન્સ્ટેબલ તલાટી બેલીફ અને તમારી બિન બિનસચિવાલય આ દરેક પરીક્ષા માટે ખાસ અગત્યની છે આ એક્સટેન્શન્સના નામ અને અહીંયા આપતી જે શોર્ટ કી છે એ તમામ ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં છે આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસના સંદર્ભમાં વર્ડની શોર્ટકટ કીઝ હતી પીપીટી એટલે કે પાવર પોઈન્ટની શોર્ટકટ કીઝ હતી અથવા તો એક્સેલની શોર્ટકટ કીઝ હતી એ તમામ કરાવેલી છે પરંતુ અહીંયા જે કરાવું છું એ ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં છે એફ ટુ એટલે ફાઇલને રિનેમ કરવા માટે એફ થ્રી એટલે ફોલ્ડર અથવા તો ફાઇલને સર્ચ કરવા માટે એફ ફાઈવ એટલે રિફ્રેશ કરવા માટે એફ સિક્સ એટલે કે ડેસ્કટોપ અથવા તો વિન્ડોઝમાં અલગ અલગ મેન ઉપર ફોકસ કરવા માટે એફ સિક્સનો ઉપયોગ થાય છે એફ ફાઇલને રિમેન કરવા માટે એફ થ્રી તો કે ફાઇલને શોધવા માટે એફ ફાઇવ તો રિફ્રેશ કરવા માટે અને એફ સિક્સ એટલે વિન્ડોઝમાં અલગ અલગ મેન ઉપર ફોકસ કરવા માટે ત્યાર પછી અલ્ટર એફ ફોર

પણ ઉપયોગ કરંટ વિન્ડોને બંધ કરવા માટે થતો જોવા મળે છે બરાબર જેવી રીતે તમે એક્સેલમાં કાર્ય કરો છો કોઈ સીટ ઉપર કાર્ય કરી રહ્યા છો તો એ પર્ટિક્યુલર સીટને બંધ કરવા એક્સેલને બંધ કરવાનો માત્ર એ પર્ટિક્યુલર સીટને બંધ કરવા માટે અલ્ટ્રાપ્લસ એફ ફોર કમાન્ડ આપી શકો છો ને બંધ કરી શકો છો ડિલીટ સિલેક્ટ કરેલ ફાઇલને ડિલીટ કરવા માટે પરંતુ તમારે પરમનન્ટ ડિલીટ કરવું હોય તો પરમનન્ટ ડિલીટ કરવા માટે પ્લસ ડિલીટ ઉપયોગ છે કરી શકો છો ત્યાર પછી એસકેપ અંતાય જવું એવું નથી થતું પરંતુ કરંટ ટાસ્ક છે ને કેન્સલ કરવા માટે અહીંયા પીપીટી ચાલુ છે હું એક્સ એસકેપ દબાવીશ ને એટલે પીપીટી છે એ ક્લોઝ થશે બરાબર છે જે એના મૂળ સ્વરૂપમાં આવી જશે એટલે કે એનું જે નોર્મલ ફોર્મેટ છે નોર્મલ ફોર્મેટમાં નોર્મલ વ્યૂમાં આવી જશે અને હું ત્યાં એડિટિંગ કરી શકીશ અહીંયા અત્યારે સ્લાઇડ શો શરૂ છે એટલા માટે હું અહીંયા એડિટિંગ કરી શકું નહીં કંટ્રોલ એફ ફોર એક્ટિવ ડોક્યુમેન્ટ વિન્ડોને બંધ કરવા માટે અંદર બંધ કરવા માટે બરાબર છે ત્યાર પછી જોવો છો વિન્ડોઝમાં વપરાતી અગત્યની શોર્ટ કી પહેલું કંટ્રોલ શિપ પ્લસ એસ્કેપ એટલે કે ટાસ્ક મેનેજમેન્ટ ઓપન કરવા માટે બરાબર છે ઘણી વખત તમારું કમ્પ્યુટર છે હેંગ થઈ ગયું હોય ત્યારે તમે શું કરશો કલ્ટ કંટ્રોલ શિફ્ટ એસ્કેપ કરો એટલે ટાસ્ક મેનેજર ઓપન થશે શિપ ડિલીટ શિપ ડિલીટ અલ્ટર એન્ટર સિલેક્ટ ફાઇલની પ્રોપર્ટીઝ જોવા માટે શિપ ડિલીટનો ઉપયોગ શું થશે શિપ ડિલીટનો ઉપયોગ પરમનન્ટ ડિલીટ કરવા માટે અલ્ટર પ્લસ એન્ટરનો ઉપયોગ શું થશે તો કે સિલેક્ટ ફાઇલની પ્રોપર્ટીઝ જોવા માટે કેટલા કેબીની ફાઇલ છે કેટલા એમબીની ફાઇલ છે કેટલા વર્ડ સેમ આવેલા છે આ તમામ માહિતી અલ્ટ્રાપ્લસ એન્ટરથી મળશે વિન્ડોઝ કી પ્લસ ટેબ એક કરતાં વધારે ફાઇલ ઓપન હોય ત્યારે એક ફોલ્ડર કે ફાઇલમાંથી બીજી ફાઇલમાં જોવા માટે વિન્ડોઝ પ્લસ ટેબ ટેબ આપશો એટલે કે તમે પાંચ ઓપરેશન કરી રહ્યા છો એક બાજુ તમારું ફોટોશોપ ઓપન છે એક બાજુ તમારું એક્સેલ ઓપન છે એક બાજુ તમારું મીડિયા પ્લેયર ઓપન છે બરાબર તો એકમાંથી બીજીમાં સ્વિચ થવું હોય ત્યારે શું કરી શકો છો વિન્ડોઝ પ્લસ ટેબ આપશો એટલે એકમાંથી બીજીમાં સ્વિચ થઈ શકો છો જેમ ટેબ આપતા રહેશો એમ અલગ અલગ વિન્ડોઝ છે ઓપન થતા જશે વિન્ડોઝ કી પ્લસ આર તો સ્ટાર્ટ મેનુમાં જેવી રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસમાં શીખતા તો કોઈ પણ ઓફિસનો એપ્લિકેશન સોફ્ટવેર ઓપન કરો તો વિન્ડોઝ આર એટલે કે રન મેનુ ઓપન થાય તો વિન્ડોઝ આરથી શું થશે તો કે રન મેનુ ઓપન થશે અને એની અંદર લખવાથી તમે સર્ચ કરી શકશો વિન્ડોઝ પ્લસ આર એટલે રન મેનો ઓપન થશે અહીંયા આપણું જે કાર્ય હતું સંપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમ ભણવાનું એ સંપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય પૂર્ણ થાય છે આપણે સાથે સાથે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો એની વાત પણ કરી છે બરાબર હું આશા રાખું છું કે તમામ મુદ્દાઓ છે એની સમજ ખૂબ જ સારી રીતે મળી છે ઓપરેટિંગ સિસ્ટમના પ્રકારો છે ઓપરેટિંગ સિસ્ટમનો જે કાંઈ પરીક્ષાલક્ષી માહિતી તમને આપી છે તમામ વિદ્યાર્થીઓને સારી રીતે સમજાણી હશે એવી હું આશા રાખું છું ક્યારેય તકલીફ પડે તો સંસ્થામાં તમે કોલ કરી શકો છો બરાબર છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત